Sadanandam Bodhi Smitarucir Purnendu Vadano Prafullam Bhojanma Chadasadrasha Shobhakshi Yugala Kripa Paravara Srita Sakala Jivati Sukhado Mahasreyo Murti Jayati Sahinarayana Muni Varniveshramaniya Darshanam Mandahasaruchiradnanam Bhujam Pujitam Surnarottamer Muda Dharmanandanamaham Vichintaye Om Yavtarine Shri Swami Narayanaya Namo Nama Om Shri Hari Krishnaya Namo Nama Om Shri Purna Purushottamaya Namo Nama Bolo Shri Swami Narayan Bhagavanani Shri Hari Krishna Maharajani Shri Ghanashyam Maharajani Vadaai Bhakto ne khubethi jai Swami Narayan Vala Bhakto aje Loya Dhamni indar apde Sadguru Gopalan Swami ni jayanti ujava mate Vadaai bhega thaya chhe Sadguru Gopalan Swami itle Swami and Sampraday no mob kevai Eva ek Sadguru thaya A Sampraday આખો સાધુના બેઝ ઉપર ઉભો થયેલો છે ઘણા બધા સંપ્રદાયો છે કે જે સંપ્રદાયોમાં કોઈ ને કોઈ આચાર્યો એમને સ્થાપના કરી એમના બળે પણ એ સંપ્રદાયો ચાલ્યા છે પરંતુ સ્વામિનારાયણ સંપ્રદાયની સૌથી મોટી વિશેષતા એ છે કે આ સ્વામિનારાયણ સંપ્રદાય સૌથી પ્રથમ પણ સાધુથી ચાલ્યો છે આજે પણ સંત દ્વારા ચાલે છે એમાં સદગુરુ ગોપાળન સ્વામી એટલે એવું કહી શકાય કે ભગવાન સ્વામિનારાયણના અંતર ધ્યાન થયા પછી આ પૃથ્વી ઉપર મહારાજ જ્યારે પોતાની લીલાને સંકેલીને પોતાના ધામમાં પધાર્યા ત્યાર પછી પોતાનું જો બીજું કોઈ સ્વરૂપ મહારાજે આ પૃથ્વી પર મૂક્યું હોય તો એમ કહી શકાય કે ઘણા પરમહંસો હતા પણ એ પોતાના સ્વરૂપ તરીકે સ્થાપીને ગયા હોય એવા કોઈ સદગુરુ એ સમયે જો કોઈ હોય તો એ સદગુરુ ગોપાળન સ્વામી હતા એવા ગોપાળન સ્વામીનો આજે આપણે અહીં પ્રાગટ્ય ઉત્સવ ઉજવવા માટે ભેગા થયા છે ત્યારે સૌ પ્રથમ સ્વામીના ચરણોમાં હું વંદન કરું છું તમે બધાએ મનોમન સ્વામીના ચરણોમાં વંદન કરજો સાધ્યો અષ્ટાંગ યોગ પ્રગટ હરિતની પ્રીતિ માટે પ્રયત્ને શોધી વેદાંત તત્વો સકળ ગ્રહી લીધા જેમ સિંધુથી રત્ને આધિ વ્યાધિ ઉપાધિ પ્રણત જનતની ટાળી કીધી સમાધિ ગોપાળાનંદ સ્વામી સકળ ગુણ નિધિ વંદુ માયા અબાધી આ વિહારીલાલજી મહારાજે પોતાના હરિલામૃત ગ્રંથની અંદર ગોપાળાન સ્વામીની વંદના કરી છે એક આચાર્ય ગાદીના આચાર્ય હોવા છતાંય જે આચાર્ય મહારાજ એવા થયા કે જેને મોટા મોટા સદગુરુઓની વંદના પોતાના ગ્રંથમાં કરી છે એ ગોપાળન સ્વામીના ચરણોમાં આપણે મહારાજશ્રીના શબ્દોથી વંદના કરી ભક્ત ચિંતામણી જેવા ગ્રંથની અંદર જે ગ્રંથની અંદર ફક્ત શ્રીજી મહારાજના ચરિત્રો લખાયા છે ગોપાળન
સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ જ્યારે આ ગ્રંથ લખવાની શરૂઆત કરી છે ત્યારે સ્વામીએ આ ગ્રંથ ફક્ત સંપ્રદાયની અંદર મહારાજના ચરિત્રનું વર્ણન કરવા માટે લખેલો છે. પરંતુ એક આશ્ચર્યની વાત કહેવાય કે આખા ગ્રંથની અંદર દરેક પ્રકરણોમાં મહારાજનું પરચા અને મહારાજના ઐશ્વર્ય લખેલા છે. પાછળ પરચા વિભાગ છે. ભક્ત ચિંતામણી આખો ગ્રંથ તમે વાંચ્યો જ હશે, ન વાંચ્યો હોય તો વાંચવાનો નિયમ લેજો, નિત્ય એક પ્રકરણ વાંચજો. કોઈ તમને કે ચિંતામણી તમે જોઈ છે, તો કે હા આપણી ચિંતામણી આ જ છે, ભક્ત ચિંતામણી. તમે આ આને હાથમાં રાખીને જે ચિંતવો એ પ્રાપ્ત થાય. હાથમાં એટલે હૃદયમાં રાખવી પડે. તો આગળ મહારાજના ચરિત્રો છે અને પાછળ 129માં પ્રકરણથી પરચાઓ શરૂ થાય છે. પણ આખા ભક્ત ચિંતામણી ગ્રંથમાં શ્રીજી મહારાજના ચરિત્રો લખાયા અને પરચા લખાયા, પણ એમાં 142મું એક પ્રકરણ આખું ગોપાળાનંદ સ્વામીના મહિમાનું લખાયું. કોઈ સદગુરુનું આખું પ્રકરણ આ ગ્રંથમાં મહિમાનું ન લખાયું, ગોપાળાનંદ સ્વામીનું લખાયું. ગોપાળાનંદ સ્વામીએ જ્યારે નિષ્કુળાનંદ સ્વામી આ લખ્યું ને, ત્યારે ગોપાળાનંદ સ્વામીએ મહારાજને કીધું કે મહારાજ આ કઢાવી નાખો, કારણ કે આ એક એક પ્રકરણને શ્રીજી મહારાજ ગઢપુરમાં આજે પણ લક્ષ્મીવાડીની અંદર તમે જ્યારે જાઓ ત્યાં આંબલીનું વૃક્ષ મોજૂદ છે, એની નીચે નિષ્કુળાનંદ સ્વામીની ઓરડી મોજૂદ છે. ઘણા બધાએ દર્શન કર્યા હશે. સ્વામી ત્યાં નીચે બેસીને લખતા, ઉપર એક બારી છે ત્યાં મહારાજ બેસતા, એ લખેલી પ્રતો સ્વામી મહારાજને ઉપર આપે, મહારાજે જોવે, ઓકે કરે અને પછી સ્વામી એને મૂકી દે સાચવી. એનો અર્થ કે આ જે પ્રકરણ લખ્યું છે ગોપાળાનંદ સ્વામીનું, એ શ્રીજી મહારાજે પોતે પણ ચેક કરેલું છે અને મહારાજે પોતે સહી કરીને કીધું ઓકે એવું આ પ્રકરણ છે. એના થોડા શબ્દો હું વાંચું છું અને આપણે થોડી ગોપાળાનંદ સ્વામીના ચરિત્રોની વાતો પણ સાંભળશું. અનુપઈડર દેશમાં ધન્ય ધન્ય ટોળલા ગામ, અનુપઈડર દેશમાં ધન્ય ધન્ય તે ટોળલા ગામ, ધન્ય ધન્ય દ્વિજની જાતિને જ્યાં ઉપન્યા ભક્તય કામ, 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 યોગી પૂર્વ જન્મના જેને વાલા સંગાથે અતિવાલ, યોગી પૂર્વ જન્મના જેને વાલા સંગે અતિવાલ, પ્રભુ સંગાથે પ્રગટ્યા ખરા ભક્ત નામ ખુશાલ, પ્રભુ સંગાથે પ્રગટ્યા ભક્ત નામ ખુશાલ, પ્રભુ સંગાથે પ્રગટ્યા ખરા ભક્ત નામ ખુશાલ, પ્રભુ સંગાથે પ્રગટ્યા ખરા ભક્ત નામ ખુશાલ, અનુપ ઈડર દેશમાં ધન્ય ધન્ય ટોળલા ગામ, અનુપ ઈડર દેશમાં ધન્ય ધન્ય તે ટોડલા ગામ, ધન્ય ધન્ય દ્વિજની જાતિને જ્યાં ઉપન્યા ભક્તય કામ, ધન્ય ધન્ય દ્વિજની જાતિને જ્યાં ઉપન્યા ભક્તય કામ. સાબરકાંઠા જિલ્લાનું ટોડલા ગામ છે. આજે પણ તમે છપ્પયામાં જાઓ, પૂજ્યપાદ ગુરુજીનો પોતાનો અનુભવ છે
અને ગુરુજી પોતે ઘણી બધી વાતમાં આ વાત કહે છે કે તમે છપ્પયામાં ઘનશ્યામ મહારાજનું પ્રાગટ્ય સ્થાન, જ્યાં આપણા ઈષ્ટદેવનું પ્રાગટ્ય સ્થાન છે, ત્યાં જાઓ. બીજું, ટોડલાની અંદર જ્યાં ગોપાળન સ્વામીનું પ્રાગટ્ય છે, ત્યાં જાઓ. હૃદયમાં અતિ શાંતિ થઈ જાય. ટોડલા તમે દર્શન કરવા ગયા હોય, બધાને ખ્યાલ હશે કે ટોડલા ગામની અંદર સદગુરુ ગોપાળન સ્વામી માઘ માસની સુદ આઠમે, ત્યાં આગળ સોમવારના દિવસે મોતીરામ ઠાકર અને કુશળા દેવી, એમની માનું નામ હતું માતૃશ્રીનું, આ બંને પવિત્ર દંપતીને ઘેર પ્રગટ થયા છે. નિષ્કુળાન સ્વામી લખે છે, યોગી પૂર્વ જન્મના જેને વાલા સંગે અતિવાલ, પુત્રના લક્ષણ પારનામાં. એવી રીતે ગોપાળન સ્વામી કે કોઈ પણ આ પૃથ્વી પર પ્રગટ થયેલા મહાપુરુષો છે, આ પૃથ્વી ઉપર જ્યારે જ્યારે પણ કોઈ સંતો પ્રગટ થયા છે કે કોઈ ભક્તો પ્રગટ થયા છે, એના લક્ષણ બાળપણમાંથી જ ખબર પડે છે. એ એવા હતા, એમનું નામ બાળપણની અંદર જ મોતીરામ ઠાકરે, એમનો જન્મ થતાં બધે ખુશાલી વ્યાપી ગઈ. જ્યારે ગોપાળન સ્વામીનું પ્રાગટ્ય થયું, મોતીરામને ત્યાં નાના બાળકનું પ્રાગટ્ય થયું, ત્યારે આકાશવાણી થઈ છે અને આકાશવાણીએ જણાવ્યું છે કે તમારો બાળક અનેકને સુખિયા કરશે, તમારો બાળક અનેક પરચાઓ પૂરશે, તમારો બાળક છે ભલે તમારી પાસે મોટો થઈને નહીં રહે, પણ એ અનેકને કલ્યાણના માર્ગે ચડાવશે, એવું આ દિવ્ય રત્ન ભગવાનની ઈચ્છાથી તમારે ત્યાં પ્રગટ થયું છે. માટે એને જ્યારે સંસારનો ત્યાગ કરવો હોય ત્યારે રાજી ખુશીથી તમે રજા આપજો અને એને સંસારને છોડવા દેજો. મોતીરામ ઠાકરને બહુ ખુશાલી થઈ. નાના ગોપાળન સ્વામી એક આ પૃથ્વી ઉપર સ્ત્રી શરીર જેને મળ્યું છે એના એક જ મોટા ભાગ્ય છે. શાસ્ત્રમાં ઘણી જગ્યાએ સ્ત્રી માટે શબ્દ કંઈક બીજા વપરાયા છે કે જેનાથી પુરુષને એમાં બહુ હેત ના થઈ જાય, કારણ કે ઋષિમુનિઓએ શાસ્ત્ર લખ્યા એટલે ક્યાંક ક્યાંક લખેલું હોય. હવે ગુણાદિતાનંદ સ્વામીની વાતોમાં લખ્યું, સ્ત્રીથી કાળી નાગણની પેઠે બીવું લો. હવે તો સ્ત્રી ભગત હોય, સ્ત્રી ભક્તોને એમ થાય કે અમે કાળી નાગન, તે આ બધા હુવાળા છે, ના, એના માટે આ કાળા નાગ છે. પણ શાસ્ત્રો સત્પુરુષોએ લખ્યા છે, એમનું શરીર પુરુષનું હતું એટલે એમને શાસ્ત્રો એ રીતે લખ્યા. પણ ગમે ત્યારે શાસ્ત્ર વાંચો, એમાં સ્ત્રીનો નિષેધ આવે એટલે પુરુષને સમજવા માટે છે, અને સ્ત્રી ભક્ત વાંચતા હોય ને એમાં સ્ત્રીનો નિષેધ હોય એટલે એને ત્યાં પુરુષ ભક્તને ત્યાં ગોઠવી દેવાનો કે આમાં પુરુષનો નિષેધ કર્યો છે, પુરુષના શરીરનો નિષેધ કર્યો છે. પરંતુ સ્ત્રીનું શરીર એટલા માટે આ પૃથ્વી પર ભાગ્યશાળી છે કે પૂર્ણ પુરુષોત્તમ ભગવાનને આ પૃથ્વી પર પ્રગટ થવું હોય, કોઈ અવતારોને આ પૃથ્વી પર પ્રગટ થવું હોય, ગોપાળન સ્વામી કે મુક્તાનંદ સ્વામીને પ્રગટ થવું હોય કે આ જ કોઈ મહાપુરુષોને પ્રગટ થવું હોય, તો એને આ પૃથ્વી પર કોઈને કોઈ માને પસંદ કરવી પડે છે. માટે સ્ત્રીનું શરીર મહાન છે કે એની કુખેથી કોઈને કોઈ સંત કે અવતાર પ્રગટે છે, એટલે મહાન છે. એને એવા મુક્તાત્માઓને એક લીલા તરીકે પણ દૂધ પાવા માટેનો એક એને એવો અવસર મળી રહે છે કે કોઈ પણ જન્મે માને ધાવશે તો ખરા ને, કોઈ મુક્ત આ પૃથ્વી પર પ્રગટ થશે તો એ તો આ લોકના બધા જ ધર્મોને ગ્રહણ કરવાના, નાના બાળક હશે માને ધાવે. આવા મોટા મુક્તો એ પોતાની માને ધાવતા હોય એવું માતૃત્વ જેને મળ્યું એ માં ભાગશાળી છે. અને હું વારે વારે કહું છું, તમારે સાધુની માં થવું છે, ભગતની માં થવું છે, કોઈ ભગવાનના અવતારની માં થવું છે, આ બધું જ સ્ત્રીના પોતાના હાથમાં છે. ગર્ભવતી સ્ત્રી જ્યારથી ગર્ભનું આરોપણ થાય એ સમયથી માંડી બાળકનો જન્મ થતાં સુધી ભક્તિ પરાયણ જો રહે તો એનું બાળક ભગત જ થશે. ગમે એટલો ભ્રષ્ટ જમાનો થઈ જશે એનું બાળક ભગત જ થશે અને ભગત જ રહેશે.
પરંતુ જે સમયે સ્ત્રી ગર્ભવતી થઈ હોય અને એ ટાઈમે પછી એ ડિસ્કો જોવા બેઠી હોય, મૂવી જોવા બેઠી હોય, પછી જન્મીને તરત જ ઓલો બીજા ડાયલોગ બોલે, એમાં એનો વાંક નથી, આપણા સંસ્કારનો વાંક છે. જે જગ્યાએ કોઈ ભગત થયા છે કે કોઈ સાધુ થયા છે, એ સાધુના ઇતિહાસો તો તપાસો, પણ એની માના ઇતિહાસો તપાસો. જે જે આ પૃથ્વી પર જ્યાં થયા હોય મહાપુરુષો, એ જે કુખેથી જન્મ્યા છે ને, એની માવન ચેક કરો કે એમને શું કર્યું હતું, એનો જન્મ થયો ત્યારે શું કર્યું હતું, એના જન્મ પહેલાં શું કર્યું હતું, ત્યારે એવા બાળક જન્મે છે. કુશળા દેવી બહુ ભાગશાળી છે, અક્ષરધામના મુક્ત એમને ત્યાં આવ્યા છે. યોગી પૂર્વ જન્મના જેને વાલા સંગે અતિ વાલ, જેને ભગવાન સાથે અતિ પ્રીતિ હતી બાળપણથી જ, એટલે એમનું નામ બધાને ખુશ કરી દીધા એટલે એમનું નામ પાડ્યું ખુશાલ, મોતીરામ, અને આ ખુશાલ એમના દીકરા એટલે ખુશાલ ભટ્ટ. ભટ્ટ એમની અટક હતી એટલે ખુશાલ ભટ્ટ તરીકે પ્રખ્યાત થયા. નાના હતા ત્યારે શામળાજી ટોડલાથી બહુ નજીક થાય, તમે જ્યારે ટોડલા જાઓ ત્યારે શામળાજી બહુ નજીક, આપણે ત્યાં શામળાજી પણ દર્શન કરવા જ્યારે યાત્રા કરીને જઈએ છીએ ત્યારે જાતા હોઈએ છીએ. શામળાજીના જે શામળાજી, એ શામળાજી નિત્ય ગોપાળાન સ્વામી સાથે, ખુશાલ ભટ્ટ સાથે નિત્ય રમવા આવતા. રોજ રાત્રે ખુશાલ ભટ્ટનું જે ઘરનું નવેડું એની અંદર પાછળ બે જણા ભેગા થઈને રમે, યોગી પૂર્વ જન્મના જેને વાલા સંગે અતિવાલ, પ્રભુ સંગાથે પ્રગટ્યા ખરા ભક્ત નામ ખુશાલ. સંવત 1837માં શ્રીજી મહારાજનું પ્રાગટ્ય, અને સંવત 1837ના માઘ માસમાં ગોપાળન સ્વામીનું પ્રાગટ્ય. મહારાજ ચૈત્રમાં પ્રગટ થયા, સ્વામી માઘમાં પ્રગટ થયા. અક્ષરધામમાંથી કરાર કરીને આવેલા છે, પહેલાં મહારાજે ગોપાળન સ્વામીને મોકલ્યા. મુક્તાનંદ સ્વામીને તો 22 વર્ષ પહેલાં મોકલી દીધા, વહેલા. તમે જાઓ તમારે તો રામાનંદ સ્વામીને મળવાનું, બધું મેદાન તૈયાર કરવાનું, સત્સંગની માં થવાનું, એટલે બધું પહેલાં જવું પડે, માને તો વહેલા આવવું પડે ને, એટલે મુક્તાનંદ સ્વામીને 22 વર્ષ વહેલા મોકલ્યા. અને ગોપાળાનંદ સ્વામી પછી આવતા નહોતા. અક્ષરધામમાં સભા થઈ છે, કારિયાનીની અક્ષર ઓરડીમાં, જે વાત બહુ પ્રસિદ્ધ છે. ટૂંકમાં ખાલી સ્મૃતિ માટે કહું કે કારિયાનીની અક્ષર ઓરડીમાં મહારાજ બિરાજમાન હતા અને ગોપાળાનંદ સ્વામી વડોદરાથી આવતા હતા, ત્યારે મહારાજ વારે વારે કે ગોપાળાનંદ સ્વામી આવ્યા, ગોપાળાનંદ સ્વામી આવ્યા, ગોપાળાનંદ સ્વામી આવ્યા. બધાય કે મહારાજની એટલું બધું શું છે, ગોપાળાનંદ સ્વામી આવ્યા, ઘણાય આવે છે બીજાનું પૂછતા નથી ને, ગોપાળાનંદ સ્વામી આવ્યા, ગોપાળાનંદ સ્વામી. મહારાજ કે સ્વામી આવે તો મને કહેજો. એમાં ગોપાળાનંદ સ્વામી આવ્યા એવા સમાચાર મળ્યા, વડોદરાના હરિભક્તોનો સંઘ આવ્યો અને સ્વામી વાહે આવતા હતા. મહારાજ આગળ દોડીને ગયા અને આગળ જઈને ગોપાળાનંદ સ્વામીનું કાંડું જાલીને લઈને આવ્યા, અને કાંડું જાલીને ગોપાળાનંદ સ્વામી કે તમારો જોડીને બધું આપી દો, તમારા શિષ્યોને મૂકી આવશે, આપણે મારી ભેગા હાલો. નિષ્કુળાનંદ સ્વામી કે મહારાજ થોડું હાથપગ મોડું તો ધોવા દો. મહારાજ કે અમારે અગત્યની વાત કરવાની છે, હાલો સ્વામી તમે. ગોપાળાનંદ સ્વામી તો દાસત્વની મૂર્તિ, અક્ષર ઓરડીમ ગયા, મહારાજ ઉપર બેઠા, સ્વામી હેઠા બેઠા. દરવાજા મહારાજ કે બંધ કરી દો, દરવાજા બંધ કર્યા. નિષ્કુળાનંદ સ્વામી ચૂનાની કુંડી કરતા હતા, એની માટે ચૂનો પલાળ્યો હતો અને કુંડી કરતા હતા મહારાજને સ્નાન કરવા માટે ને બધું. તો નિષ્કુળાનંદ સ્વામીને થયું કે આ બે જણા બેઠા છે એટલે અગત્યની વાત હોય, કારણ કે ક્યારનો આ મારો વાલીડો આંટા માર્યા કરતો હતો એટલે ચોક્કસ કંઈક અગત્યની વાત લાગે છે, આ તો સાંભળવી જ જોઈએ. કે એટલે સ્વામી તો ગયા અને આમ ઊભા રહ્યા કાન ધરીને, શું વાતો થાય છે. એટલે મહારાજ કંઈક આમ બોલવા જાય, ગોપાળાનંદ સ્વામી કે સ્વામી તમને ખબર છે આપણે અક્ષરધામમાંથી આ પૃથ્વી પર શા માટે આવ્યા છે. ગોપાળાનંદ સ્વામી કે મહારાજ મને કંઈ ખબર નથી, પણ ઓલો ડોસો ઊભો છે એટલી જ મને ખબર છે. કે નિષ્કુળાનંદ સ્વામી છે ને વૈરાગ્યવાળા હતા, એટલે શરીર આમ એકદમ એવું જ હાડકાં દેખાય, કારણ કે હાથ દીના હુકા રોટલા રાખે, હાથ દી પહેલાં રોટલા કરી દે એને છાશમાં ચોડીને જમી લે. મેં કીધું સારું થયું સ્વામી તમે અમારા જતા પહેલાં ગ્રંથો જ રાખ્યા, બાકી એવા ગુરુ થઈ ગયા હોય તો આપણી દશા શું થાય.
એક થી સ્વામી ભેગા રહ્યો નહીં, બોલો. મોરાર ચરણદાસ એક ચેલો હતો એ ભાગ્યો, કોણ રે? હાત દીના રોટલા લટકાવે અને એ પછી છાશમાં પાછા ચોડીને ખાવાના, અને જો બીજું કાંઈ માગ્યું તો મરી ગયો. નિષ્કુળાનંદ સ્વામી આખા બિરંજના બિરંજ વડોદરામાં ઢોળાવી દીધા આવા સાધુ. હવે એની પાસે જો આપણને રાખ્યા હોય તો હરખા થઈ જઈએ. એક કે આડકે આડકું જ દેખાય, કથા કરવાના નવરા થાવ. નિષ્કુળાનંદ સ્વામી એવું શરીર, વૈરાગ્યની મૂર્તિ હતા. ગોપાળાનંદ સ્વામી કે મહારાજ ઓલો ડોસો ઊભો છે મને એટલી ખબર છે. મહારાજ કે ડોસા, એ નિષ્કુળાનંદ જા અહીંથી તું પેલી કુંડી જા, ચૂનો ઠરી ગયો, જા ચૂનો ઠરી ગયો કુંડી કર. નિષ્કુળાનંદ સ્વામી કે મહારાજ હું જોઈને આવ્યો છું ચૂનો ઠર્યો નથી. કે મહારાજ કે ઠર્યો તું ઠર, તોય નિષ્કુળાનંદ સ્વામી હટ્યા નહીં. એટલે પછી ગોપાળાનંદ સ્વામીને મહારાજ કે આ તો ભૂત છે નહીં છોડે, તમે તમારી વાતો કરો કે મારી ભેગા. પછી ગોપાળાનંદ સ્વામી કીધું મહારાજ મને નથી ખબર કે અક્ષરધામમાંથી આપણે આ પૃથ્વી પર શા માટે આવ્યા છે, મને તેટલી ખબર છે હું તો તમારો દાસ છું. તમે અક્ષરધામમાંથી આવ્યા છો મહારાજ મને કાંઈ ખબર નથી. ત્યારે મહારાજે કીધું સ્વામી અક્ષરધામમાં સભા ભરાઈને બેઠી હતી, અમે તમે બધા તમે પહેલી લાઇનમાં બેઠા હતા મુક્તોની સભામાં, અને અમે તમને બધાને પૂછ્યું કે આ ફૂટલા બ્રહ્માંડમાંથી એકેય જીવ અક્ષરધામમાં કેમ નથી આવતો? આ ફૂટલું બ્રહ્માંડ છે. વામન ભગવાને જ્યારે લાકડી વધારી ને, વામન ભગવાને જ્યારે શરીર વધાર્યું વામન અવતારમાં, ત્યારે ભેળી લાકડી વધી, લાકડી વધી અને બ્રહ્મકટા ફૂટ્યું, તે દિવસથી આ ફૂટલું બ્રહ્માંડ છે. એટલે આને ફૂટલું બ્રહ્માંડ, ક્યાંક તમે ભૂલા પડી જાઓ ને, ક્યાંક આમ ગેલેક્સીમાં ફરવા જતા રહ્યો, મંગળ ઉપર કદાચ ઈચ્છા થાય, આ લોકો અહીંથી કાઢે કે ભાઈ ત્યાં ફ્લેટ બનાવવાના છે ને, તમને કદાચ જવાની ઈચ્છા થાય અને યાન કંઈક આગુ પાછું થઈ જાય ને ગમે ત્યાં બીજા કોઈ બ્રહ્માંડમાં જતા રહો, તમને એડ્રેસ પૂછે કે ભાઈ ક્યુ, તો ત્યાં યુએસએ ના મળે, ત્યાં તમારે એવું કહેવું પડે ફૂટલું બ્રહ્માંડ છે ને ત્યાં નાખી દો. એ ફૂટલા બ્રહ્માંડમાં નાખે પછી અમે અહીં ઝીલી લઈશું, જાઓ ત્યારે કહેજો આ ફૂટલું બ્રહ્માંડ છે. આ ફૂટલા બ્રહ્માંડમાંથી કોઈ જીવ આવતો કેમ નથી? ત્યારે ગોપાળાનંદ સ્વામીને કે મહારાજ તમે એવું બોલ્યા સ્વામી કે આ પૃથ્વી પર મહારાજ બધા અવતારો ગયા એટલે અવતારોની ઉપાસના થઈ, પણ તમે અક્ષરધામમાંથી પૃથ્વી પર જાઓ તો બધાને ખબર પડે ને કે અક્ષરધામ છે, તમે જાઓ તો ખબર પડે ને કે ભગવાન સ્વામિનારાયણ છે અને એની ઉપાસના પ્રવર્તે કેવી રીતે સમજાય. ત્યારે મહારાજ કે તો સ્વામી અમે ચોક્કસ પૃથ્વી પર જશું, પણ તમારે ભેગા આવવું પડશે. ગોપાળાનંદ સ્વામી કે મહારાજ તમે સર્વસમર્થ છો, અમને શું કરો ભેગા ન્યા હલવાડો, ન્યા કંઈ લોકો હારા છે, બધા જાજી બુદ્ધિવાળા છે, જાજી બુદ્ધિ છે, અને એ પાછી કેવી છે, કેવી છે, ઊંધી બુદ્ધિ, જાજી એ ઊંધી છે, સમજે નહીં મહારાજ આપણે ગમે એટલી વાત કરશું તો એની બુદ્ધિથી પકડવા મહેનત કરશે. મહારાજ કે સ્વામી તમારે આવવું પડશે બધા સંતોને, તમે બધા મુક્તો આવશો, તમે બધા ગીતો ગાશો, વરરાજો લઈને જાય પણ જાનડિયું ગીતો ગાવાવાળી ન હોય તો કોણ ઓળખે વરરાજો કોણ છે? ઘણી વખત તો વરરાજા કરતાં બાજુવાળાને કોઈક, ઘણી વખત વરરાજા કરતાં રૂપાળો બાજુવાળો દેખાતો હોય અનવર, હવે એને શૂટ પહેર્યો, ઓલાએ શૂટ પહેર્યો, તો ઘણી વખત હાર આને પહેરાવે પછી ખબર પડે વરરાજો આ નહીં આ હતો. એટલે જાનડિયું હોય તો ગાય કા વરરાજો છે. એટલે સ્વામી આવવું પડશે. એટલે મહારાજે સ્વામીને 1837માં પોતાના પ્રગટ થતાં પહેલાં મોકલ્યા. અને નિષ્કુળાનંદ સ્વામી એટલે લખે છે પ્રભુ સંગાથે પ્રગટ્યા ખરા ભક્ત નામ ખુશાલ. ભગવાનની સાથે પ્રગટ થયા. શામળાજી રમવા આવતા, શરદ પૂનમની રાતે એકવાર શામળાજી રમવા આવ્યા, બેયને રમતા રમતા બહુ મજા પડી ગઈ, એટલી બધી મજા પડી ગઈ તે શામળાજીને હવારમાં ત્યાં પૂજારી, હવાર થાય એટલે પૂજારી તો પછી મંગળા કરે આરતી કરે ખોલે ને, તો મંગળા આરતી કરવા પૂજારી પહોંચી ગયો પણ શામળાજી હજુ અહીંયા જ રમે દાંડિયા ખુશાલ ભટ્ટ હારે. શરદપુરમનો રાસ એમને ત્યાં ખુશાલ ભટ્ટના નવેડામાં જામી ગયો. બોલો શામળાજી મંદિરના સોનાના સિંહાસનનો શામળાજી એ ખુશાલ ભટ્ટની સાથે નવેડામાં રમવા આવે, એ ખુશાલ ભટ્ટ કેવા હશે તો વિચારો, કેવા હશે, કેવા હશે. શામળાજી ખુદ જેની ભેગા નવેડામાં રમવા આવે, બાકી તો ખુશાલ ભટ્ટ હું કહું ગમે એટલા મોટા હોય તો ખુશાલ ભટ્ટ હંમેશા કોઈ મોટો હોય ત્યાં નાનો સામેથી ચાલીને જાય, સામેથી જાય ને. ખુશાલ ભટ્ટને શામળાજી રમવા જવું જોઈએ,
શામળાજી તો એક અવતાર તરીકે છે, કૃષ્ણ અવતાર છે, શામળાજી ત્યાં બેઠા છે તો એ તો અવતાર છે, અને આ તો એક નાના બાળક છે. મુક્ત હોય તોય શું, તો મુક્તને રમવા ત્યાં ભગવાન ભેળા જવું જોઈએ. એની ભેગા શામળાજી રમવા ખુશાલ ભટ્ટ સાથે નવેડામાં આવે. આજે પણ શામળાજી મંદિરના જૂના ચોપડાઓમાં આ ઇતિહાસ નોંધેલો છે. ફક્ત સ્વામિનારાયણ સંપ્રદાયમાં નોંધેલો છે એમ નહીં, શામળાજીના ચોપડાઓમાં આજે પણ આ ઇતિહાસ બોલે છે. શામળાજી મંદિરના ઇતિહાસો છેલ્લા 300 વર્ષ જૂના જે ચોપડાઓ છે એ જિલ્લાના, એની અંદર આ ઇતિહાસો મોજૂદ છે. પૂજારીએ દરવાજા ખોલ્યા એટલે અહીંથી ખુશાલ ભટ્ટ જોડથી શામળાજી ભાગ્યા. ભાગ્યા ને તો ઝાંઝર મોજડી એ બધું ન્યા રસ્તા વચ્ચે ઉપરની જે રાતે પૂજારીએ ઓઢાડેલી હતી ને એ ઉપરની ક્યાંક ઝાડવામાં મેસવો નદી આવે રસ્તામાં ન્યા ભરાઈ ગઈ, અને અધૂરા ઘરેણાં બધું પહેરીને ન્યા પહોંચી ગયા. અહીં તો બધા દર્શન કરવા હરિભક્તો આવી ગયેલા શામળાજીના. હા, ભગવાનના સ્વરૂપને ક્યારેય પથ્થરનું ના સમજવું. ભગવાનની મૂર્તિમાં ચિત્રામણનો ભાવ, ભગવાનના સ્વરૂપમાં પથ્થરનો ભાવ, ભગવાનના સ્વરૂપમાં કાષ્ટનો ભાવ, ભગવાનના સ્વરૂપમાં કોઈ પણ પ્રકારનો માયિક ભાવ, એ જ આપણા કલ્યાણમાં કસર છે. યાદ રાખો. તમને એક સામાન્ય પ્રશ્ન પૂછું કે તમને એવું લાગે છે કે આપણે આમ અખંડ બસ મહારાજ જ આપણને બીજું ઇન્દ્રિયો અંતકરણનો ઝઘડો જ ના રહે એવું મરતા પહેલાં થઈ જઈએ, એવું આમ અત્યારની લડાઈ પ્રમાણે હા પડી જાય ખારું એવું થઈ જ જશે? આંખ નાક કાન જીભ કેટલી જગ્યાએ છેતરી જતા હોય, અને એ જોતા, આપણી ઉંમર જોતા, આપણું આ મનુષ્ય શરીર ક્ષણ ભંગુર છે, એમાં એવું લાગે છે કે આટલું ચોખ્ખું એકદમ આમ ચોખ્ખા એકદમ કુંદન જેવા થઈ જવા છે? રાગ દ્વેષ ઈર્ષા છળ કપટ કામ ક્રોધ લોભ મોહ મત્સર ઈર્ષા દમ બધાથી જુદા થઈ જઈશું? તો કદાચ હૃદયમાં એવું થશે કે લાગતું તો નથી. તો સાધન કયું? એક જ સાધન છે, ભગવાનમાં સંપૂર્ણ નિશ્ચય કે આ ભગવાન જ છે. આટલું જ સમજવાનું છે, આ ભગવાનના મોટા પુરુષો દેખાય છે, આ ભગવાનના સંતો ભક્તો એ મનુષ્ય નથી, આ બધાય ધામના મુક્તો છે. સત્સંગ મેં અબ આયે હે જે તે અનાદિ મુક્ત સમજના તે. સત્સંગમાં અત્યારે જે જે આવ્યા છે એને એવા મુક્ત સમાન સમજીએ, ભગવાનની પ્રતિમા ભાવ ભગવાનના સ્વરૂપને વિશે ન લાવીએ, કલ્યાણ થઈ ગયું. ગમે એવું હશે બધો ડખો પૂરો થઈ જશે. ડખો માત્ર આટલી સમજણ નથી આવતો એનો જ છે. શામળાજી ત્યાં જઈને ફટાફટ ઊભા રહી ગયા સિંહાસનમાં, પણ ઝાંઝર નહીં મોજડી નહીં, એટલે પૂજારી તો પડદો ખોલતા પહેલાં પૂજારીને પરસેવો છૂટી ગયો કે મરી ગયો, ચોરી થઈ ગઈ છે. હવે દરવાજા તો ખુલ્યા નથી, તો દરવાજા નથી તૂટ્યો, બારી નથી તૂટી, એનો અર્થ કે ઝાંઝર અને મોજડી પૂજારીએ લીધા છે. હવે પૂજારી પડદો ખોલે નહીં એટલે બધા જે મંદિરના ટ્રસ્ટીઓ બે ચાર આગેવાનો બધા જઈને કે ભાઈ પડદો ખોલ, ટાઈમ થયો આરતીનો. ઓલો પૂજારી કે પડદો ખોલું, પણ ભગવાનને પહેરાવેલા ઝાંઝર અને મોજડીની ચોરી થઈ ગઈ છે. કોઈ માને આવે? મંદિરનો દરવાજો ના તૂટ્યો હોય, બારી ના તૂટી હોય, અને કોઈ કે ચોરી થઈ ગઈ છે, કેવી રીતે મનાય? કેવી રીતે મનાય ચોરી થઈ ગઈ છે? પણ થઈ જાય, થઈ જાય. આપણે હમણાં જ્યોર્જિયાની અંદર મંદિરની અંદરથી વચ્ચે 2-6-8 મહિના થયા, ખબર ને કોક આવ્યો, દરવાજો નહીં ખુલેલો, બારી નહીં ખુલેલી, કશું નહીં, નહીં સીલિંગ ઉતરેલી, આખી માઇક સિસ્ટમ જતી રહી. બોલો, મેં કીધું ભાઈ કેમેરા નખાવો, આવે તો જરૂર પડે, ત્યાં તો બહુ કંઈ જોખમ છે નહીં, 200-500ની હશે સિસ્ટમ, લઈ ગયા કોક. કાળિયા જાજા રહે ને, કોકને રોજી પૂરી ના થતી હોય ને ભગવાનને રોજ પ્રાર્થના કરતો હોય કે કંઈક થાય એવું કરજો ભગવાન, કે છે મારું અહીંયા આગળ, લઈ જજે બાપા. હવે ને આ કોણ લઈ જાય? પણ થયું તો હું કંઈ ચાવીવાળો ભગત લઈ ગયો? ના, ગમે તે રીતે લીધું હશે લેવાવાળાએ, દરવાજો ખુલ્લો રહી ગયો હોય, માસ્ટર કી હોય ખુલી ગયું હશે, જે થયું એ. પણ મારો કહેવાનો અર્થ એ છે કે શંકા કેવી જાય, મંદિરનો દરવાજો ના ખુલ્યો, આ તો અમે સાધુ હોઈએ, તમને એમ ના થાય સ્વામી લે, પણ જો માનો કે સાધુ ના હોય ને ભાડુઆત પૂજારી આપણે રાખ્યો હોય બરાબર, અને મંદિરની અંદરથી કાંઈ વસ્તુ જતી રહે, ના દરવાજો ખુલ્યો હોય, ના બારી ખુલ્લી હોય, કાંઈ ના થયું હોય, તો શું થાય?
આ પૂજારી જ નકામો લાગે છે, એને જ ઉપાડ્યો છે. અને પાછા 5-10 તો પૂજારીના વિરોધી હોય જ મંદિર હોય ને ત્યાં. કારણ કે આમાં થાય શું ખબર છે, આ તો અમે સાધુ વાઘા ધરાવીએ ને એટલે કોઈ બહુ બીજું ના આવે, પણ હમણાં જો પૂજારીઓ જ્યાં ભાડુઆત પૂજારીઓ વાઘા ધરાવતા હોય ને એ બાઈઓમ બહુ થાય. મારો વાઘો ધરાવજો આજ, ભૂરો, મારો લીલો, મારો લાલ, હું લાવી હતી એ, આ પહેરાવ. ઓલો પૂજારી તો કંઈ એક વાઘો ભગવાનને તો 10 થોડા ધરાવાય છે. અને પછી રાગ દ્વેષ થાય તે 5ને પૂજારી ગમે ને 5ને ના ગમે તો પૂજારીને ટલ્લે ચડાવી દે ભેગા થઈને, ઓલાની નોકરી છોડાવી દે. આવું તો ઘણા મંદિરોમાં થાય છે, ઘણા મંદિરોમાં એના રાગદ્વેષમાં પૂજારીની રોજી રોટી રખડાઈ દે. આપણે ત્યાં કોઈ દી શક્ય જ નથી સાધુ જ પૂજા કરે એટલે. પણ એ પૂજારી ઉપર આરોપ આવ્યો, એટલે પૂજારી પર આરોપ આવ્યો ને એટલે પેલા બધા કે આને છૂટો કર દો આમ તેમ. પેલો પૂજારી કે ભાઈ હું સાચું કહું છું, મેં કશું નથી લીધું, મને જ ખબર નથી, હું તો શામળાજીને પ્રત્યક્ષ માનીને સેવા કરું છું. આવી રીતે બહુ એ કરગરવા લાગ્યો ત્યારે એક અમાનુષિક વાણી ઉદ્ભવી, કોઈ મનુષ્ય નહીં કાંઈ નહીં પણ એક વાણી ત્યાં આગળ ઉદ્ભવી, આકાશવાણી થઈ કે પૂજારી નિર્દોષ છે, હું તો મારા મિત્ર ખુશાલ સાથે ટોળલા રમવા ગયો હતો, તે મારો ઝાંઝર ત્યાં છે, મારી મોજડી એક ત્યાં પડી છે, એક મેશ્વો નદીના કાંઠે પડી છે, મારી ઉપરની જે ઓઢાળીતી પૂજારી એ મેશ્વો નદીના ઝાડે લટકી છે, આ નિર્દોષ છે. પછી તો પૂજારી ટ્રસ્ટીઓને બધા ભેગાથી હાલો કે જઈએ જોવા. આ બાજુ અહીંયા આગળ ખુશાલ ભટ્ટ તો ઊંઘી ગયા હતા પથારીમાં પછી હવારમાં રમીને, અને એમની મા હવારમાં નવેડામાં ગઈ તો ત્યાંથી ઝાંઝર મળ્યું, સોનાનું મળ્યું. ભગવાનને આમ તો સાચા દાગીના ધરાવવાના, આ તો આ કળિયુગ વ્યાપ્યો ને તો ભગવાન કળિયુગના થઈ ગયા છે. હા, આપણે બધા ભેગા થઈને ભગવાનને કળિયુગના કરી દીધા, નહીં તો જો ભગવાનને સુગંધ વિનાનું ફૂલ ના ધરાવાય. ભગવાનને સોના અને ચાંદી સિવાયનો દાગીનો ધરાવાય જ નહીં, શાસ્ત્રમાં નિષેધ છે. સુગંધ વિનાનું ફૂલ ના ધરાવાય, શાસ્ત્રમાં નિષેધ છે. હવે આપણે બધા ડુપ્લિકેટ માણસો ભેગા થયા તો પછી અમેરિકાની અંદર સુગંધી ફૂલ લેવા ક્યાં જવું? બિલકુલ સુગંધ ના આવે પણ ભગવાનને કે બસ તમે લટકાવો, અમને તો સારું લાગે, તમને જે લાગે. ભગવાન કે મને તો વજન લાગે ભલા, પણ મહારાજ શું કરીએ, આની ઉપર સેન્ડ છાંટી દઈએ તો થાય? તમારે અમેરિકામાં સુગંધવાળા ફૂલ કરવા જોઈએ ને, અમે શું કરીએ? તમારું બનાવેલું તમને અર્પણ. તમે બગસરાના દાગીના ગોત્યા ત્યારે પ્રોબ્લેમ થયો ને, ના ગોતાયા હોત, બુદ્ધિ જ ના ચલાવી હોત તો અમે કંઈ ખોટા ધરાવવાના હતા તમને, પણ આ બગસરાની બુદ્ધિ તમે દીધી તે દીના મહારાજ અમે તમને ખોટા ધરાવીએ છીએ, એટલે રાજી રહેજો. અને અમે કહીએ મહારાજ અમે શું કરીએ, અમારા ભક્તો જે લાવે અમે તમને ધરાવીએ છીએ, અમે શું કરીએ, રાજી રહેજો. પણ ભગવાનને સોના અને ચાંદીના દાગીના જ ધરાવાય, ભગવાનને સુગંધીવાળા ફૂલ જ ધરાવાય. એટલે તમને બધાને સૂચના આપી દઉં, તમારે છે ને વર્ષ સુધી થોડું ભેગું કરવું, પણ 5 જણા ભેગા થઈને સોનાનો દાગીનો કરાવો. તમારે થોડીક કેપેસિટી હોય ને, થોડું 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 તમને એમ થાય ભગવાન માટે મારે 200 ખર્ચવા છે દાગીના માટે કંઈક, તો ભેગું કર્યા કરો, આપી ના દેશો ભગવાનને. 3-4 જણ ભેગા થાવ, 5 જણ ભેગા થાવ, પણ ભગવાનને બુટ્યું તો સોના કે ચાંદીનું, ચાંદી ઉપર સોનાનું ગિલેટ કરાવીને કરો. ભગવાનને ઝાંઝર તો ચાંદીનું ઉપર સોનું, ભગવાનને હાર ચાંદીનો એનું ઉપર સોનું. હમણાં તો એટલા બધા દાગીના વધી ગયા ને પણ ઓલા, હા તો ભાઈ મને સંતો કે સ્વામી આ ક્યારે ધરાવવાનું શું કરું? મેં કીધું આવી એક કામ કરો, જે લાવે ને એને ધરાવીને પ્રસાદીનું કંઈ પાછું દેવું, કે આ તમે ઘેર પ્રસાદીનું કરીને રાખજો. એટલા બધા વધી ગયા, એટલા બધા વધી ગયા, એટલા બધા વધી ગયા, સંતોને ગોઠવવા મુશ્કેલ પડે. મેં કીધું હજુ સેફ લાવવી પડે એવી નથી, ચિંતા ના કરતા. એટલે ચાંદી ઉપર સોનાવાળું કરાવું, 5-10 હરિભક્તો ભેગા થઈ જવું, બધાની ના હોય સ્થિતિ એક સરખી, અને કોઈને હોય, હવે 50-100 ખર્ચી શકતા હોય, 200 ખર્ચી શકતા હોય, એવું ભેગા થવું, ભેગા થઈ ચાંદી ઉપર સોનું, ભગવાનને ચાંદી વાંધો નથી, ચાંદી ઉપર સોનું ચડાવી દેવાનું, એટલે આ લાગે દૂરથી ગોલ્ડનું, અને ભગવાનને થાય નહીં. ભગવાન કે ભલા ફૂલમાં સુગંધ નથી પણ સોના ચાંદીમાંય સુગંધ નથી, એવું કહે ને, એવું ક્યારેક અમને કહે. એટલે આ તો મેં તમને સૂચના કરી દીધી, હા મને યાદ આવી ગયો શામળાજીને, હું કંઈ નક્કી કરીને નહોતો આવ્યો, પણ શામળાજી એ સોનાનું ઝાંઝર મળ્યું ને એટલે કુશળા દેવી પછી તરત વિચારમાં પડ્યા કે સોનાનું ઝાંઝર અહીં ક્યાંથી? ઓલા પૂજારીઓ ને બધા ત્યાંથી નીકળ્યા, તે ઝાડ ઉપર ઉપરની મળી, મેશો નદીને કાંઠે મોજડી મળી, એક મોજડી નવેડામથી મળી, અને એ બધા આવ્યા ખુશાલ ભટ્ટને ઘેર. ત્યારે કુશળા દેવીએ કીધું, પૂછ્યું કે અહીં કંઈક ઝાંઝર કે એવું પડ્યું છે? કુશળા દેવી કે આ ઝાંઝર છે મારા નવેડામથી મળ્યું,
ત્યારે બધાને આશ્ચર્ય થયું અને ત્યારે બધાય ત્યાં શામળાજીના પગમાં પડવાવાળા બધાય ખુશાલ ભટ્ટના પગમાં પડ્યા કે અમારો શામળાજી તો જીવતો જાગતો આ છે, એ આપણને ગોપાળન સ્વામીના રૂપમાં મળ્યા છે. વિચારો તો ખરા, કોણ મળ્યું છે આપણને? જગત પરોક્ષને ભજે છે, જેને ભજે છે જગત અને જેને માને છે એ તો સ્વામીને ત્યાં ભગવી ચૂંદડીઓ પહેરીને દાસના દાસ થઈને બેઠા છે. ગોપાળન સ્વામી એટલે શું? આપણને આપણી અસ્મિતા, જેને પોતાની અસ્મિતાની ખબર નથી એ વ્યક્તિ જીવનમાં કાંઈ મેળવી ના શકે. આપણને જે મળેલું છે એની આપણને ખ્યાલ હોવો જોઈએ કે આપણને કેવા પુરુષો મળ્યા છે. આજે ગોપાળન સ્વામી મુક્તાનંદ સ્વામી ગુરુજી, તમને ખબર છે હરિભક્તોના સિંહાસન જ્યાં જ્યાં બનાવે છે ત્યાં ગોપાળન સ્વામી મુક્તાનંદ સ્વામી બે જળ જારીને ફ્રૂટ લઈને ઊભા હોય, એ દર્શન આપે છે આપણને બે બાજુ પર. જો ગુરુજીને બહુ પ્રતીતિ બે સદગુરુઓમાં, એટલે દરેક હરિભક્તોના સિંહાસન જ્યારે ઘરના નવા કરે, આપણા આ સિંહાસનો બે મૂકેલા છે જોવો, હજુ કોઈના ઘરમાં ના હોય ને સિંહાસન તો લેતા જજો. એમાં મહારાજ અને ગોપાળન સ્વામી મુક્તાનંદ સ્વામી છે, જોયું, સદગુરુઓ સાથે છે. કારણ કે એવા મોટા ને એવા મહાન સદગુરુઓ ગોપાળન સ્વામી મુક્તાનંદ સ્વામી આપણી નજરમાં ના આવે, આપણી નજર ત્યાં ના પહોંચે. ગઈકાલે જ મેં વાત કરી હતી, આગળ વાત કરીશ. તો આ ટોડલા ગામની અંદર સ્વામી આવી રીતે પ્રગટ થયા. સ્વામીએ ટોડલા ગામમાં અનેક પરચા પૂર્યા છે. થોડાક પરચાઓ સ્વામીના બાળપણના હું તમને કહું. ખુશાલ ભટ્ટ નાના હતા ને ત્યારથી સ્કૂલ ચલાવતા, બાળપણની અંદર 10-15 વર્ષના થયા ને ત્યારથી ભણવાની શાળા ચલાવતા, બહુ સરસ ભણી લીધું હતું અને ભણવાની સ્કૂલ ચલાવતા. અને સ્કૂલ ચલાવતા એની અંદર જે છોકરાઓ આવે ને એને સમાધિ કરાવતા, સમાધિ કરાવીને ભગવાનના ધામને વિશે મોકલે અને ભગવાનના ધામને વિશે મોકલે ને ભગવાનના ધામની અંદર અલગ 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 બધા અવતારોના દર્શન કરાવે. એવા ભક્ત તે ખરા ખુશાલ, જેને ન ગમી સંસારી ચાલ. એવા ભક્ત તે ખરા ખુશાલ, જેને ન ગમી સંસારી ચાલ. બાળપણા મારા ચા ભજને, બાળપણા મારા ચા ભજને, બેજો કાંઈ ગમ્યું નહીં મને, બીજું કાંઈ ગમ્યું નહીં મને. એમ કરતા થયો સતસંગ, કરતા થયો સતસંગ, ચડ્યો અતિ ચિતે તેનો રંગ. જેમ કરતા થયો સતસંગ, ચડ્યો અતિ ચિતે તેનો રંગ. બાળપણથી જ ભગવાનમાં હેતવાળા હતા, સત્સંગનો રંગ ચડ્યો, પછી તો સ્કૂલ ચલાવતા. એની અંદર શાળામાં જે છોકરાઓ ભણવા આવે, એક વખત ખુશાલ ભટ્ટે 7-8 વર્ષના 4 છોકરાઓને સમાધિ કરાવી અને કૈલાસમાં મોકલ્યા. શંકરના દર્શને 4 છોકરા પહોંચી ગયા ટોડલાથી સીધા કૈલાસ. શંકરજી સામે ગયા અને બાળકો બોલ્યા, મહાદેવજી તમારા કોટમાં મોટા મોટા કાળા નાગ વીટ્યા છે, તમને કરડતા નથી? શિવજીને પૂછ્યું, છોકરા તો એવું જ પૂછે ને, ભલા શું પૂછે. શંકરે હસીન કયો, હસીને કે શંકર મને તો નથી કરડતા, તમને નહીં કરડે, લો કે એક એક. તે એક હાથમાંથી કાઢીને ગળે વીંટાડી દીધા, ચારે ચારને ગળાએ વીંટાડ્યા. એમ કહીને પોતાના ચાર હાથમાંથી કાઢી અને નાગ બધા પેલા 4 છોકરાની કોટમાં વીંટ્યા. પછી કીધું તમે ઘેર જાઓ. હવે આ કે ઘેર કેવી રીતે જાવું, અમે આવ્યા જ ક્યાં, એ તો કહો. એ કે તમને જેને મોકલ્યા કોને અહીંયા આગળ? તો કે ખુશાલ ભટ્ટે. બસ એને સંભારો એટલે જ્યાં હતા ત્યાં પૂગી જશો પાછા. એટલે ખુશાલ ભટ્ટને પાછા છોકરાઓએ સંભાર્યા, ખુશાલ ભટ્ટને સંભાર્યા પાછા ટોડલામાં આવી ગયા, પણ નાગ હોતા. અને પછી ખુશાલ ભટ્ટે છોકરાઓને કોટે વીંટેલા નાગ સહિત ગામમાં ખુશાલ ભટ્ટ કે આવે મારી પાછળ પાછળ ફરો, આખા ગામમાં ગળામાં નાગ વીંટેલા ને આખા ગામમાં ફર્યા.
પોલાના મા બાપ બધા છોકરાને કે અમારા છોકરાને મારી નાખીશ ખુશાલ, આ હું હાપ વીટ્યા અમારા છોકરાના ગળામાં ખુશાલ, કે તમારા છોકરાને કાંઈ નહીં થાય, ચિંતા ના કરતા, મરી જાય મારા પાસેથી લઈ જજો પાછો. ચારેવને આખા ગામમાં ફેરવ્યા, લોકોને આશ્ચર્ય લાગે. અને પછી ખુશાલ ભટ્ટ ત્યાં ટોડલા ગામની અંદર એક શિવલિંગ હતું, એ શિવલિંગ પાસે જઈ આ ચાર છોકરાને કે અહીં પગે લાગો એટલે નાગ અહીં ઉતરી જશે. અને ત્યાં પગે લાગ્યા ને ત્યાં નાગ છૂટા પડીને શિવના એ લિંગની આજુબાજુ વીટાઈ ગયા, અને થોડી વાર થઈ ત્યાં આખા ગામ સામે અદ્રશ્ય થઈ ગયા. આવા ખુશાલ ભટ્ટ પરચાઓ પૂરતા. ખુશાલ ભટ્ટ એક વખત ત્યાં ટોડલામાં દુષ્કાળ પડ્યો, દુષ્કાળ પડ્યો એટલે કોઈ રીતે વરસાદ થાય નહીં. લોકો ગયા ખુશાલ ભટ્ટ પાસે કે કંઈક આ દુષ્કાળ પડ્યો છે, આવા સમયે અમારા જીવન માટે કંઈક કરી આપો. ત્યારે ખુશાલ ભટ્ટ કે હાલો આપણે કંઈક પહાડોમાં ગોતવા જઈએ. ને આ ટોડલાના આજુબાજુ પહાડી બહુ છે, ને આ પહાડોમાં ગયા, ત્યાંથી કંદ ગોતી લાવ્યા, બહુ મોટા મોટા 10-10 કિલોના અને 20-20 કિલોના મૂળ કોઈ વનસ્પતિના ગોતી લાવ્યા. અને 10 મહિના સુધી ટોડલા આખા ગામને એ કંદ ઉપર ખુશાલ ભટ્ટે જમાડ્યા. એટલું આટલું કંદ કોઈને જમવા આપી દે ઓલાને ભૂખ જ ના લાગે, ભૂખ જ ના લાગે 10 મહિના સુધી. બોલો આજના સાયન્સે તો આ જ ગોત્યું, આ ગોળીઓ લઈને જાય છે ક્યાંક ચંદ્ર ઉપર જઈને, બધું જઈને એ તો આ જ બનાવ્યું. ખુશાલ ભટ્ટે એ પહાડમાંથી એવા કંદ ગોતી નાખ્યા હતા ઐશ્વર્યના પ્રતાપે. ટોડલા ગામની અંદર એક વખત વાઘ નીકળ્યો, તે ટોડલાની ભાગોળે આવી ગયો, એક છોકરાને મારી નાખ્યો અને બે ગાયોને મારી નાખી, અને મારી અને પછી એ પાછો આમ એના વાડમાં જતો હશે, ત્યાં પેલા છોકરાનો બાપ પાછળ મારવા ચાલ્યો. ખુશાલ કે તમે ના જશો, વાઘ તમને મારી નાખશે, હું જાઉં છું. ખુશાલ ગયા, ઓલો વાઘ હામો થયો, ખુશાલ એક થપાટ મારી સમાધિમાં, સીધો સમાધિમાં. આ તો બધા પૂર્વના મુક્ત, આપણે ના જવાય, નહીં તો આપણે સમાધિમાં જતા રહીએ. સમાધિ બેમાંથી એકને તો નક્કી થાય જ, ખા વાઘને થાય ખા આપણે થાય, આપણે જે આપણને જ થાય. હમણાં જ નહોતું એક મને એક બતાવ્યું હતું, આ તમારા વાઇબરો થઈ ગયા ને ત્યારથી તો ઓહો હો, એ હારોય છે ને કચરોય બહુ આવે, વાત પૂછો નહીં. એ તમે બધા અહીંયા આવતા હોય ને, આશિદ ભગત આવે ને ત્યારે ફોનમાં કંઈક લઈને જ આવે. મેં કીધું ભાઈ આ તમે ક્યાંથી લઈ આવો છો આટલું બધું, તો કે સ્વામી લોકો મોકલે છે. કે બંધ કરાવો, સત્સંગ સિવાયનું બીજું કાંઈ મોકલે નહીં. પ્રાણી સંગ્રહાલયમાં એક જણો પડી ગયો ને તે વાઘ લઈને દોડી ગયો, બતાવ્યું હતું અમને ચિત્ર. એટલે કોકને તો સમાધિ થાય જ બેમાંથી એકને, પણ ખુશાલ ભટ્ટ તો સમર્થ છે. વાઘને લાફો માર્યો, સમાધિ થઈ, વાઘને મૂર્છા આવી ગઈ, મૂર્છામાંથી જાગ્યા પછી વાઘને બુદ્ધિ આવી ગઈ કે આ કોણ છે. 5 પ્રદક્ષિણા કરી પગમાં પડ્યો, નમસ્કાર કરીને જતો રહ્યો. ખુશાલ ભટ્ટે આમ જતો હતો ને તે ખુશાલ ભટ્ટે પાછો બોલાવ, એ ઓરવાય, વાઘને બોલાવાય, એની ભાષા આપણી ભાષા સમજે ખરો, અને એકવાર જતો હોય તો પાછો બોલાવાય ખરો, બોલાવાય. એક છે ને એક સંતનું મંડળ આફ્રિકા ગયું, ગુરુજી યારે અમે ગયા હતા પણ અમારે એવું નહોતું થયું, પણ એક બીજા સ્વામીનું મંડળ આફ્રિકા ગયું હતું. આફ્રિકા ગયું ને મસાઈ મારાના જંગલમાં, ગુરુજી અમને બધા સંતોને લઈ ગયા હતા 2-3 દિવસને આ જંગલમાં રોકાવા. તમારે જ્યારે ઈચ્છા થાય ત્યારે કહેજો. તો ત્યાં અમે જંગલની અંદર રોકાયા હતા, પેલા સંતનું મંડળ જે સ્વામી ગયા હતા ને એમનું મંડળ એ ત્યાં રોકાયું મસાઈ મારાના જંગલમાં. ત્યાં સિંહ ને વાઘ જ ફરતા હોય, તે પેલા સ્વામી આમ ટેન્ટ ને ટેન્ટની બહાર આમ નળ જેવું કંઈક નાખ્યું હોય, આ લોકો રોજની વ્યવસ્થા હોય ને આફ્રિકાના કચ્છી ભક્તો એ બધું જતા હોય અમુક દિવસો એ ત્યાં વનમાં ફરવા. કારણ કે આ માણસને એવું સિટીમાં બહુ રહેતો થયો એટલે જંગલમાં સારું લાગે, પેલા જંગલમાં રહેતો હતો એટલે ક્યાં સારું લાગ્યું, સિટીમાં. હવે તમે બધા અહીંયા સરસામાં રહો ને એટલે તમને એમ થાય કે હવે થોડુંક આમ ટાપુ હોય, પાણી હોય. કેટલી વાર માછલા થયા, કેટલી વાર મગર થયા, ત્યારે ક્યાં હોઈશું, પાણીમાં જ. મોટી પેલી ફિશ આવે છે ને, પેલી મોટી માછલી, વ્હેલ માછલી જે મોટી મોટી આવે છે બધી, એવી માછલીનો જન્મ છે. તેથી દરિયામાં જતા ને આખા દરિયાના તળિયા જોયા જ છે ને, પણ આવી એ બધું ભૂલાઈ જાય એટલે ફરી પાછા આપણે ક્રૂઝમાં ઉતરીએ. ક્યાં હતા તમે ક્રૂઝમાં જાઓ ને ત્યારે તમારે એવું જોવાનું, ઓહો આમ એવું નહીં જોવાનું, આમ માછલી, મગર, કરચલો, આ બધાય મારા ભાઈ બહેનો થયા હતા, આ બધા ફેમિલી જ ફરે છે હજુ મારા, અને એમાંથી ભગવાને કાઢીને મને અહીં મૂક્યો છે આ કાચની અંદર. એક તમે જ્યારે પણ કશું જોવાનો હું નિષેધ નથી કરતો, બધે જ જાઓ, પણ વિચાર અંતરદૃષ્ટિવાળો રાખો. જવામાં વાંધો નથી પણ વિચાર એવું કરવાનો કે આપણું ફેમિલી જોવો,
આગળનું ફેમિલી રખડી ગયું, આપણને ભગવાને કાઢી લીધા. અને આ તો કંઈ મારા વચન નથી, તમને એમ લાગે કે સ્વામી એના ઘરનું મૂકે, ઘરનું કાંઈ નથી, મહારાજનો શબ્દ છે. આ પૃથ્વી પર કઈ સ્ત્રી જાતિ એવી છે જેને પોતાની મા ના કરી હોય, બેન ના કરી હોય, દીકરી ના કરી હોય? કયો પુરુષ જાતિનો પુરુષ એવો છે? પુરુષ નહીં, જેટલા પુરુષ જાતિના બધા પ્રાણીઓ છે, કયો એવો છે જેને ભાઈ બાપને દીકરા ના કરે હોય? પ્રથમનું 21મું વચનામૃત મહારાજ સ્વયં કહે છે આ વાતો. એટલે ભગવાનના ભગતો બધે જ જાય, વાંધો નથી, પણ અંતરદૃષ્ટિ કેળવવાની. આપણને જગતને જોતા ભગવાનમાં જોડાવવું જોઈએ, ત્યારે આપણે ભગત થયા કહેવાઈએ. જગતને જોઈએ અને એમાં મસ્ત થઈ જઈએ એવું ના થવું જોઈએ. એને જોઈએ એટલે સીધો વિચાર આવવો જોઈએ. અમે આફ્રિકા ગયા તો એક ગધેડા ગાડી હતી, ત્યાં ગધેડા ગાડીઓ છે, તો ગધેડો ગાડીએ જોઈન્ટ કરવામાં આવ્યો. ગધેડાને ચાબુક માર માર જ કર્યો ઓલો કાળીઓ, કારણ કે કાળીઓ એવો જ હોય, બે હરખી બુદ્ધિના ભેગા થયા હોય, એટલે એને પ્રાણી એવું. તો એ સતત માર્યા જ કર્યો ઓલા. મને તો એક બે વખત દયા આવી, મેં કીધું ઓલા ભગતને, મેં કીધું ભગત ઓલાને કોને પણ એના વગર કામનું શું કરવા મારે છે? પેલા ભગત કહેવા ગયા કે ભાઈ તું વગર કામનું કેમ મારે? તો કે જો ના મારીએ ને તો એને ટેવ પડી જાય, એટલે એને માર માર, એને ખ્યાલ જ એવો જોઈએ કે મને મારવાનો છે. હવે મને તો એ વખતે એવું જ થયું કે આ આફ્રિકામાં ગધેડો કદાચ ઇન્ડિયામાં થયો તો વાંધો નહીં, કોઈ કુંભાર દયાળુ હોય બાપડો માટી કરીને ભાઈ સાંજે તો ખાવાનું દે, આવા કાળિયા ભેગા ગધેડાનો અવતાર આવ્યો, આપણી દશા શું થઈ હશે? મને સીધો એવો જ વિચાર આવ્યો. બોલો, હવે એ જોવાની અંદરથી આવી અંતરદૃષ્ટિ કંઈક ને કંઈક કેળવ્યા કરવી. તમે જોવો જગતને, વાંધો નથી, જોવો, પણ એને એવી રીતે જોવો કે તમને એમાંથી વૈરાગ્ય થાય, એવી રીતે જોવો. તે પહેલાં સ્વામી આમ વાસણ ઉટકતા હતા ને, એ પાછળ સિંહ આવી ગયો. એટલે પેલો સિંહ આમ હાંફતો હોય, સમજા ને? તે પછી સ્વામીને આમ થોડું તો થયું કંઈક છે ખરું એમ, આમ સ્વામી આમ ત્રાસી નજરે જોયું, કારણ કે એની હામો જોવાની હિંમત ના હાલે ને, કે શું છે? અને જોયું કે સિંહ ઊભો તો હવે હલે કે ચાલે, નળ ચાલુ, વાસણ હાથમાં સ્થિર થઈ ગયા, ઓલો પાછળ આવીને ઊભો છે. થોડી વાર એ થોડી વાર ઊભો રહ્યો, આ બાજુ સ્વામીને આમ આમ કંઈક થાય પણ ના અંદર જઈ શકે. હવે ટેન્ટનો દરવાજો અહીં બાજુમાં જ હતો, અહીંથી કૂદીને અંદર જવાનું, ચેન બંધ કરવાની, પણ અંદર જવાની પણ હિંમત ના હાલે કે અંદર જવું, ઓલો ફફડે ને પાછળ પકડે તો, આગળ ફરું આગળથી પકડે તો. પછી સ્વામીને ખબર નહીં મહારાજનું કરવું, તો બોલો તો સિંહ કંઈ એવું પ્રાણી નથી, બહુ સંતોષી પ્રાણી છે, એમ ના કરે ને, સાધુનું શું કરવા ખાય, ખાવા જેવું આખું જગત પડ્યું છે, સાધુ માંડ થોડા થાય છે એને શું કરવા ખાવા બાપા જીવવા. તો એ સમજીને જતો રહ્યો મહારાજની પ્રેરણાથી આમ દૂર. પછી સ્વામી કૂદીને અંદર, સિંહ 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 સિંહ, ચેન બંધ કરીને. એટલે થાય ખરું, પણ ખુશાલ ભટ્ટ તો સમર્થ હતા. થપાટ મારીને વાઘ સમાધિમાં ઊભો થયો. વાઘ જતો હતો ને, એને કે ઓરવાય ઓરો આવ્યો. વાઘને કે આ મેં તને લાફો માર્યો ને તારા પાપ બળી ગયા, તારા પાપ બળી ગયા, એટલે હવે તું થોડા સમય સુધી જીવીશ, તારે હવે હિંસા નહીં કરવાની, ભૂખ્યો રહેજે, ઉપવાસ કરજે, એટલે તારું પ્રાયશ્ચિત થઈ જાય પાપ કર્યું છે એનું, અને થોડા સમયમાં તારું આ દેહ પડશે, બહુ ભૂખ લાગે ને તો ફળ ફૂલ ખાજે, ભલે તારી માટે સૃષ્ટિમાં ભગવાને માંસ જ રચ્યું છે પણ હું તને આશીર્વાદ દઉં છું કે તું ઘાસ ખાઈ શકીશ, બહુ ભૂખ લાગે તો, અને એક વર્ષમાં તારો દેહ પડશે અને બીજો જન્મ તારો ઘોડાનો આવશે, અને એ સમયે પ્રગટ પૂર્ણ પુરુષોત્તમ અક્ષર ધામાધિપતિનો તને યોગ થશે. એ શ્રીજી મહારાજે જે રોજા ઘોડા ને બધા ઘોડાઓ વાપર્યા હતા ને, એ ઘોડાઓમાંનો એક ઘોડો એ વાઘ હતો. ખુશાલ ભટ્ટના આશીર્વાદથી પહોંચી ગયો. ક્યાં વાઘનો જન્મ, ક્યાં પુરુષોત્તમ નારાયણનો યોગ, આપણને ખબર નથી. આપણે કોઈ ને કોઈ રીતે પૂર્વે મહાપુરુષોના યોગમાં આવ્યા છીએ, એના કારણે જ અત્યારે આ મોદિયા પર બેઠા છે. કોઈ ને કોઈ રીતે આવ્યા છે, કોઈ ને કોઈ રીતે. કર્ણમાં શ્રીજી મહારાજ આમ લાડવા પીરસતા હતા, એક કૂતરું આવ્યું અને મહારાજે જે લાડુ જવા દીધો ને કૂતરાના મોઢા ઉપર, હા, એ કૂતરાને વાગ્યો ખરો પણ કૂતરું વ વ કરતું કરતું લાડુ લઈ લીધો. મહારાજ કે કલ્યાણ લઈ ગયું, કે હરિભક્તો કે મહારાજ કલ્યાણ લઈ ગયું, એટલે તો કે બીજા જન્મમાં આવ્યા ભગત થવાનો, એટલે ઘણાના સ્વભાવ હોય થોડા, સમજી ગયા ને, કોના જેવા
બચકું ભર લે, સમજે ને, ઘણાને સ્વભાવ ગમે ત્યારે બચકું. એટલે ભાઈ તું પણ, તને એવું પૂછે કેમ છો, તો કે નહીં સારું હોય તમે શું કરી લેશો, એને બચકું ભર્યું કહેવાય. કેટલા ભાઈ, અમે બે છીએ, તમે ચાર હશો તો એમને શું કરશો, આને બચકું ભર્યું કહેવાય. એને તમારે કેમ છો ના પૂછાય, કશું જ ના પૂછાય. એટલે એવું સમજવાનું કે ભગત તો ભગત જ છે, પણ ગયા જન્મમાં કાંઈક ભગવાને દીધું હશે, સમજે ને, એ બધા સ્વભાવ રહી ગયા હોય. પણ મહારાજ, એક આપણા છે ને, આપણા વીરસદવારા જ્ઞાનજીવન સ્વામી થયા ને, સ્વામીએ પેલા એને જન્મ લીમડાના દેહ, લીમડાના ઝાડને જન્મ આપેલો ને મંગળભાઈ, તો એ ભગત બહુ પાકા થયા, બહુ પાકા થયા. ધામમાં ગયા ડેલાવરમાં, હું 2006 કે 2007માં એના અગ્નિ સંસ્કાર વખતે હું ગયો હતો ત્યાં આગળ ડેલાવર ફ્યુનરલમાં. તો એ ભગત જ્યારે હતા ને, એ ભગતને એવી ટેવ, કંઈ પણ તમે બોલો ને વાત કરો ને તો આમ થોડુંક કંઈક આમ લઈ જાય વાંકું. ભગત બહુ પાકા પણ લઈ જાય. એ પછી હું કહું કે ભગત આ છે ને, તમને સ્વામીએ લીમડાના દેહમાંથી મનુષ્યનો દેહ તો આપી દીધો પણ સ્વભાવ ના સુધર્યા, એવું કહું કે આ લીમડાનો સ્વભાવ રહી ગયો, કડવો, કડવાસ થોડી રહી ગઈ. એટલે ભગવાનના મોટા પુરુષો એ આવું કરે. એ વાઘને સ્વામી આવી રીતે ત્યાં આગળ ઘોડાનો દેહ ધરવાનો વરદાન આપ્યું. આવી રીતનું સ્વામીએ તો ઘણા બધા પરચાઓ નાના હતા ને ત્યારે જ બહુ પૂરેલા છે, બહુ પૂરેલા છે, સમજે ને. ટોડલા ગામની ભાગોળમાં એક પીપળાના પોલાનમાં એક મોટો કાળો નાગ રહેતો હતો. તે અંધારી રાતે ફર્યા કરતો. એક બ્રાહ્મણને પગે કંઈક ડબાયો એટલે તરત કરડ્યો એટલે એના દેહમાં આવ્યો. બ્રાહ્મણ અચેતન થઈ ગયો, જોડીમાં નાખીને ખુશાલ ભટ્ટ પાસે લાવ્યા. એટલે ખુશાલ ભટ્ટે બ્રાહ્મણ બાજુ જોઈને પોતાના કપડાંના વળ દીધીને તો ઓલો અંદરથી તરત જ બોલવા માંડ્યો, ઉછળવા માંડ્યો. એ તરત કૂદીને ખુશાલ ભટ્ટના પગે વળગી પડ્યો. ખુશાલ ભટ્ટ કે તું કોણ છે, તો કે હું ઝેરી નાગ છું. ભટ્ટ કે આ બ્રાહ્મણને શા માટે કરડ્યો છે તું, ત્યારે નાગે બધી વાત કરી. પછી ભટ્ટે પાણી છાંટ્યું અને પૂર્વજન્મની સ્મૃતિ કરાવી અને પૂછ્યું કે શા માટે તું કરડ્યો, એટલે એને પૂર્વજન્મનું જ્ઞાન થયું. એટલે એને કીધું, પૂર્વજન્મમાં હું એક વાન્યાની સ્ત્રી છું, વાન્યાની સ્ત્રીના પેટે જન્મેલો એક છોકરો છું. પૂર્વજન્મ મારો વાન્યાની સ્ત્રી, એના પેટે હું જન્મેલો હતો, પણ એ સ્ત્રી વ્યભિચારીની હતી, એને મુસલમાન સાથે વ્યભિચાર કરેલો હતો, એના થકી મારો જન્મ થયો હતો. પણ વણિકને ઘેર જન્મેલો એટલે મારે વેપાર ધંધો વારસામાં હતો, પણ વાટે જતાં લોકોને પ્રયોજન વિના લડાઈ ટંટો કરતો, કોઈને મારતો ને કોઈનું ચોરી લેતો ને કોઈનું જોરાવર્તે ખૂંચવી લેતો ને છળ કપટને વિશ્વાસઘાત કરતો, હિંસા કરતો, અસત્ય બોલતો, દગો કરતો, આવા બધાય કુલક્ષણ મારા આમાં હતા. ત્યારે ભટ્ટે કહ્યું, બ્રાહ્મણના શરીરમાંથી ઉતરી જા, એટલે એ પાપને લઈને હું નાગ થયેલો છું આ દેહે કરીને, અને આ બ્રાહ્મણે મારી ઉપર પગ મૂક્યો એટલે હું કરડ્યો છું, બસ આટલું છે, પણ મારી ઉપર દયા કરો કે મારા પૂર્વજન્મના પાપ બળે. ત્યારે ખુશાલ ભટ્ટે કીધું, તું આ શરીરમાંથી ઉતરી જા, સાત્વિક વૃત્તિ રાખજે, કોઈને કરડીશ નહીં, જીવજંતુનો ભક્ષણ કરતો નહીં, પેલા પીપળામાં રહેજે, રોજ આ ટોડલા ગામના બ્રાહ્મણો જે જમે ને એનું ઉચ્છિષ્ટ પીપળાના થડે નાખશે, તું એ જમજે, એનાથી તારા પાપ બળી જશે. આવી રીતનું એને કીધું, અને એ ખાઈને એક વર્ષ તપ કરજે, પછી નાગનો દેહ પડી જશે અને મનુષ્યનો ભાટનો દેહ આવશે, ભાટની જ્ઞાતિમાં તું જન્મીશ, એ અવતારમાં તને પ્રગટ ભગવાનના દર્શન થશે, એમને શરણે જજે, તેથી તારો મોક્ષ થશે. આવું વિચારીને ભટ્ટના વચન સાંભળીને નાગ ભટ્ટની 5 પ્રદક્ષિણા કરીને દંડવટ કરી બ્રાહ્મણના શરીરમાંથી ઉતરી ગયો. પેલો બ્રાહ્મણ બેઠો થયો, ખુશાલ ભટ્ટના પગમાં પડ્યો. ભટ્ટે કહ્યું કે હવે મારું રોજ જમેલું અને આ ટોડલા ગામના બ્રાહ્મણોનું જમેલું આ પીપળાના થડમાં નાખવું. એ રોજ નાખતા એ નાગ ત્યાં જમતો અને એ નાગ ત્યાં જમીન એક વર્ષ પછી મૃત્યુ પામ્યો અને સત્સંગની અંદર ભાટ જ્ઞાતિની અંદર એને જન્મ લીધો. આવા તો અનેકા અનેક પરચાઓ ખુશાલ ભટ્ટે પૂરેલા હતા. ઈડરની અંદર અંબાશંકર નામે એક ધર્મનિષ્ઠ બ્રાહ્મણ રહેતો હતો. એના ઘરમાંથી ચોર 700 કે 800 રૂપિયાના ઘરેના લઈ ગયા અને દેવના સિંહાસનમાં રૂપાનો ડાબડો એમાં મૂકેલા પંચાયતન દેવ સહિત એ પણ લઈ ગયા. સરકારી સિપાહીઓએ તપાસ કરી પણ કંઈ હાથ લાગ્યું નહીં. એટલે ખુશાલ ભટ્ટ પાસે ગયા, એટલે ખુશાલ ભટ્ટ પાસે સ્તુતિ કરી. એટલે એ બ્રાહ્મણને એવું હતું કે પેલા પંચાયતન જે દેવ હતા ને એની પૂજા કર્યા વિના એ ખાઈ પીવે નહીં.
એટલે એને કીધું ખુશાલ ભટ્ટને કે મને મારા એ દેવ મળી જાય તો સારું, ચાર દિવસથી ભૂખ્યો છું. ત્યારે ખુશાલ ભટ્ટે અંતરદૃષ્ટિ કરી અને જોયું, ત્યારે એને ખુશાલ ભટ્ટે અંતરદૃષ્ટિ કરીને બોલ્યા, તમારું દ્રવ્ય અને દેવનો ડબ્બો ચોરીને બે ચોર જતા હતા, જેને દેવનો ડબ્બો લીધો છે એના માથે પર્વત જેટલો ભાર લાગવાથી એ ડબ્બો તળાવને કાંઠે મૂકી દીધો છે, એ આંધળો થઈ જવાથી અથડાતો કૂટાતો ઘેર જઈને પડ્યો છે, ચાર દિવસથી રોજ તમારા પિતા તમારા સત્કર્મ વડે સ્વર્ગવાસી થયા છે. હવે આ બ્રાહ્મણનો જે બાપ હતો ને નાસ્તિક હતો, એ યમપુરીમ ગયો હતો, પરંતુ આ છોકરો ભગત થયો એટલે 71 પેઢી તરે એટલે એનો બાપ સ્વર્ગમાં ગયો, આ ડબ્બો ને આ તળાવના કાંઠે પડ્યો હતો એટલે એનો બાપ સ્વર્ગમાંથી આવીને રોજ એ ચાર પંચાયતન દેવોની પૂજા કરતો, એના પ્રતાપે એને ખુશાલ ભટ્ટનો ગુણ આવ્યો, એના પ્રતાપે વિષ્ણુ લોકને પામેલો હતો. આ બધી વાત ખુશાલ ભટ્ટે ઓલાને કીધી અને પછી પાછું કીધું કે તમારું જે બીજું ધન છે ને એ અમારી ગાય હું છોડું છું, આ ગાયની પાછળ પાછળ તમે ચાલ્યા જજો, આ ગાય જ્યાં ઊભી રહે અને એના આંચળમાંથી ઓટોમેટિક દૂધ પડે ત્યાં તમે ખોદજો, ત્યાં શિવલિંગ નીકળશે, શિવલિંગની નીચે તમારું ધન નીકળશે, એ ધનની નીચે બીજા 10,000 રૂપિયા નીકળશે, એનું તમે ત્યાં મંદિર નાનું બનાવજો અને શિવલિંગને સ્થાપજો, એની પૂજા કરજો, તમે સુખિયા થશો, આવું કીધું. હવે આ બ્રાહ્મણ હતો ને એને અમદાવાદમાં રામાનંદ સ્વામીનો યોગ થયેલો પહેલાં, એટલે એને એ પણ કીધું કે મને જે દિવસના રામાનંદ સ્વામી મળ્યા છે તે દિવસથી હું આ બધી પૂજા કરું છું. પછી ગાય આપી, એ ગાય ગઈ, એ ગાય આગળ ગઈ, ગાય આગળ જઈને ત્યાં એક આખું ઝાડી વિસ્તાર હતો ત્યાં જઈને ઊભી રહી, ને આંચળમાંથી દૂધ પડ્યું, ને ખોદ્યું, શિવલિંગ નીકળ્યું, જેનું ધન હતું એ પણ નીકળ્યું, સાથે જે 10,000 રૂપિયા કીધા એ પણ નીકળ્યા, અને ખુશાલ ભટ્ટે કીધું આમાંથી તમારું જીવન નીકળી જશે, એટલે એ બ્રાહ્મણ સુખ્યો થયો. પછી ખુશાલ ભટ્ટના એને આશીર્વાદ મળ્યા અને એ પુણ્યના પ્રતાપે બીજા જન્મની અંદર પવિત્ર બ્રાહ્મણને ઘેર એનો જન્મ થયો. પ્રથમ રામાનંદ સ્વામીના દર્શન થયા હતા અને ખુશાલ ભટ્ટના એને દર્શન થયા, એના કારણે એનો મહાનુભાવાનંદ સ્વામીનો પાછો એને સંપર્ક થયો સ્વામી એન્ડ સંપ્રદાયના, અને મહાનુભાવાનંદ સ્વામીના સંપર્કથી બાળ અવસ્થાથી જ ભગવાન સ્વામિનારાયણમાં હેત થયું અને એમનું નામ ગૌરીશંકર બીજા જન્મમાં હતું, અને એ ગૌરીશંકર પછી સ્વામિનારાયણ સંપ્રદાયમાં બ્રહ્મચારીની દીક્ષા લઈને જ્ઞાન પ્રકાશાનંદ બ્રહ્મચારી થયા. બુરાનપુર મંદિરની અંદર એમને લક્ષ્મીનારાયણ દેવની બહુ સેવા કરેલી. ક્યાં ટોડલામાં જન્મ હતો, ક્યાં એને બ્રહ્મચારી કર્યા, એમ આપણે કોઈ ને કોઈ પૂર્વના યોગથી જ અહીંયા આગળ ભેગા થયેલા છે એવું હંમેશા સ્મૃતિ રાખવી. ખુશાલ ભટ્ટ આવા અનેક પરચાઓ પૂરતા ભગવાન શ્રી હરિએ પછી પોતાની પાસે બોલાવ્યા, બ્રાહ્મણના રૂપમાં મહારાજ આવ્યા, બ્રાહ્મણના રૂપમાં આવીને ખુશાલ ભટ્ટને તોડલાથી લઈ જાય છે. અનોપબા એમના દીકરી છે, એમને ગોપાલન સ્વામીની દીકરી પણ હતી, અનોપબા એમનું નામ હતું. એ જ્યારે ખુશાલ ભટ્ટ ઘર છોડીને નીકળવા જાય છે ત્યારે અનોપબા ખુશાલ ભટ્ટ પાસે આશીર્વાદ માગે છે, અને ત્યારે ખુશાલ ભટ્ટ કહે છે તમારા વચને સમાધિ થશે. ગોપાલન સ્વામીના જે પૂર્વાશ્રમના દીકરી હતા અનોપબા, એ પણ સમાધિનિષ્ઠ હતા, એના વચને પણ અનેકને સમાધિ થતી ને અક્ષરધામ દેખાતું એવા સમર્થ હતા. આવા મોટા મુક્તોને દીકરીઓ થાય ને દીકરાઓ થાય ને પત્ની થાય ને પુત્ર થાય કાંઈ હોતું નથી, બધું જ નાટક. એને ત્યાંથી આવે ને ત્યાંથી અહીં સ્ટેજ પ્રોગ્રામ કરવાનો, આ પૃથ્વી સ્ટેજ, આખી જિંદગી પ્રોગ્રામ કરવાનો. આપણો સ્ટેજ પ્રોગ્રામ કલાકનો ને 2 કલાકનો હોય, મહારાજનો આ પૃથ્વી પર જ્યારે મનુષ્ય આકાર ધારણ કરે ત્યારનો, અને ભગવાનના મોટા પુરુષો જે અક્ષરધામમાંથી જ આ પૃથ્વી પર દેખાતા હોય છે એવા પુરુષો પોતાને માના ખોડામાં જન્મે એવું બતાવે ત્યારથી માંડીને ધામમાં પરત જતા સુધી એ લોકો આખો સ્ટેજ પ્રોગ્રામ કરે છે, બધો સ્ટેજ પ્રોગ્રામ કરે છે. કશું જ એને જેવો રોલ ત્યાંથી લખી આપ્યો હોય, મુક્તાનંદ સ્વામી ત્યાંથી રોલ લખી આપ્યો હતો કે તમારે આવી રીતે નિશ્ચયમાં અનિશ્ચયનો ગાઢ કરવાનો, હું સમાધિ કરાવું ત્યારે શંકા કરવાની મને વઢવાનું, પછી તમને ખાખરાના વનમાં મોકલીશું ને રામાનંદ સ્વામી દર્શન દે, પછી મારી આરતી કરવાની, જય સદ ગુરુસ્વામી, પછી સંપ્રદાયમાં આરતી પ્રખ્યાત થશે, આખો બધો ટેબલ પ્લાન્ટ ને ધામમાં નક્કી થઈ ગયો છે. અહીં આવીને તો ખાલી પાત્ર જ ભજવવાના, બધા પાત્ર ભજવવાના છે. કંઈ શીખવાનું હોય આ ખુશાલ ભટ્ટને કંઈ શ્રીજી મહારાજની ઉપાસના સિદ્ધ કરવાની હોય, બાળપણમાંથી આવા સિદ્ધ હતા એ ખુશાલ ભટ્ટ. પછીથી શ્રીજી મહારાજ બ્રાહ્મણના રૂપમાં આવીને લઈ આવે છે, ફરતા ફરતા ભગવાન શ્રીહરિનો યોગ થાય છે,
ત્યાર પછી મહારાજ ખુશાલ ભટ્ટને વડોદરા મોકલે છે સદાશિવને ત્યાં, અને સદાશિવને ત્યાં વડોદરામાં મોકલે છે ત્યારે વડોદરાની અંદર પણ ત્યાં આગળ પરચાઓ પૂરે છે ભગવાન માટે. થાળ બનાવીને પેલા સદાશિવ મૂકે સિંહાસનમાં તો ભગવાન પ્રગટ આવીને જમે. ખુશાલ ભટ્ટ જમતા હોય ત્યારે ભગવાન જમતા હોય આવા બધાને દર્શન થાય. 28મી કડી છે. એક દ્વિજ સદાશિવ નામે નિત્ય ખુશાલ ને કરબામે. એક દ્વિજ સદાશિવ નામે નિત્ય ખુશાલ ને કરબામે. આવી નિત્ય જમો મારે ઘેર મારે છે શ્રી મહારાજની મેર. આવી નિત્ય જમો મારે ઘેર જમવા માટે થાળ મૂકે મારે છે શ્રી મહારાજની મેર. શાક પાક દર્યો હોય થાળે શાક પાક દર્યો હોય થાળે થાય ઓછો તે સરવે બાળે થાય ઓછો તે સરવે બાળે. જળ નો હોય જે આબ ખોરો હોય આબ ખોરો પીવે નાથ તે થાય અધૂરો પીવે નાથ તે થાય અધૂરો. હોય મુખ વાસ આગે મેલો હોય મુખ વાસ આગે મેલો આપે નાથ તે પાછો જમેલો આપે નાથ તે પાછો જમેલો આપે નાથ તે પાછો જમેલો આપે નાથ તે પાછો જમેલો. સદાશિવને દેખાય જે થાળ મૂક્યો હોય અડધો થઈ જાય પાણીનો આપખોરો અડધો થઈ જાય. ભગવાનને ભાવથી જ્યારે ભક્તો જમાડે છે ભગવાન આપણા ભાવને જમે છે ક્યારેક આવા પરચાઓ પણ પૂરે છે. અનુભવી ઘણાય સંતો ભક્તોને આવો અનુભવ થતો હોય મહારાજને આગળ આપખોરો મૂક્યો હોય અડધું પાણી પી લીધું હોય થાળ જમવા મૂક્યો હોય અડધો થાળ જમી ગયા હોય થાળની અંદર ક્યારેક ગુલાબની પાંખડીઓ મૂકી ગયા હોય થાળની અંદર ક્યારેક તુલસી પત્ર મૂકી ગયા હોય આવા અનુભવો ભગવાનના પ્રેમી સંતો ભક્તોને આજે પણ થતા હોય છે. અરે સ્વપ્નની અંદર પણ ધારના પારના જેવા વ્રત ચાલતા હોય અને ભગવાન સ્વપ્નની અંદર જમાડી ગયા હોય અને એવા ભક્તોને સવારની અંદર ઉઠીને એને એવું જ લાગે કે આજે મારે પારના નથી આજ તો મારે ધારનું છે જમેલા હોય રાત્રે ભગવાન જમાડી ગયા હોય એવા ભગવાનના ભક્તોને ભગવાન પોતાના ધામના દરવાજા સુધી પણ લઈ જાય છે બતાવે છે પોતાના ઐશ્વર્યો બતાવે છે. અરે વિરાટ સ્વરૂપના પ્રધાન પુરુષના પ્રકૃતિ પુરુષના ભેદો પણ ભગવાન શ્રીહરિ આજે પણ એવા સંતો ભક્તોને બતાવે છે. આજે પણ 24 અવતારને પોતામાં લીન કરીને પ્રગટ કરતા દેખાડે છે. પૃથ્વી વાંજની નથી વાંજની નથી છે જ પ્રગટ જ છે મહારાજ. આજે પણ પરચાઓ આપે છે જે ભગવાનની અંદર સાચા ભાવથી જોડાય છે. સાચાને સોંઘા ગણા નથી મોંઘા થયા મહારાજ ખોટાને વળી ખોડતા ન મળે તે દી કે આજ સાચો છે એની માટે ભગવાન સોંઘા છે સદાય સોંઘા છે જે સાચો છે એને. ભગવાન શ્રીહરિ આવી રીતના પરચાઓ પૂરતા પછી તો સ્વામીના અનેક પરચાઓ આવા ખુશાલ ભટ્ટમાં હતા ત્યારથી પૂરતા જોઈ. સંવત 1874માં કારતક 1864માં કારતક વદ અષ્ટમીને દિવસ શ્રીજી મહારાજે ગઢપુરમાં ખુશાલ ભટ્ટને ભાગવતી દીક્ષા આપી અને સદગુરુ ગોપાળન સ્વામી આવું નામ પાડ્યું. અને ગોપાળન સ્વામી જે દિવસના થયા તે દિવસથી જ સ્વામી
સંપ્રદાયમાં એક સમર્થ સદગુરુ તરીકે ગણાવા લાગ્યા. પૂર્વના હતા, બહુ આમ જોવો તો ઉંમરમાં નાના, દીક્ષામાં નાના, ઘણા બધા સંતો સ્વામીથી દીક્ષામાંય મોટા, વર્ષો પહેલાં આવેલા ને ઘણા બધા ઉંમરમાંય મોટા. પણ ગોપાળન સ્વામીને શ્રીજી મહારાજે એવું ખાતું આપેલું ને કે કોઈ બહુ અવાજ કરતો હોય તો બંધ જ થઈ જાય. જૂનાગઢની અંદર બ્રહ્માનંદ સ્વામી ગયા, તે ઈંટો પાડવા ભઠ્ઠી હળગાવે મંદિર કરવા, તે એક બાવો હતો, તે ભઠ્ઠી હળગવા જ ના દે, મંત્રજંત્રવાળો. સ્વામી ભઠ્ઠી હળગાવી હળગાવીને થાક્યા, પણ ભઠ્ઠી જ ના હળગે. ગોપાળાનંદ સ્વામી ને બ્રહ્માનંદ સ્વામી ગયા ને ત્યાં, એટલે ગોપાળાનંદ સ્વામી ને બ્રહ્માનંદ સ્વામી કે સ્વામી થાકી ગયો છું, કે કારણ કે આ બધું તમને એમ થાય બ્રહ્માનંદ સ્વામી અસમર્થ હતા, અસમર્થ નહોતા, પણ એ ખાતું એનું સ્વામીને નહોતું હોપ્યું, સમજાય છે. મુક્તાનંદ સ્વામીના તમને બહુ ઐશ્વર્યોને પરચાઓ જોવા નહીં મળે ગોપાળાનંદ સ્વામી જેવા. એનો અર્થ એ નહોતો કે મુક્તાનંદ સ્વામી એવા કરવાને સમર્થ નહોતા, પણ એને એ ખાતું શ્રીજી મહારાજે નહોતું સોંપ્યું. જેને જે ખાતું ત્યાંથી આપેલું હતું ને જે પાત્ર ભજવવાનું હતું એ જ બતાવ્યું. ગોપાળાનંદ સ્વામીને પ્રગટ થયા ત્યાંથી પરચા જ, એમને પરચાનું જ ખાતું હોપ્યું, એટલે પરચા જ બતાવ્યા કરે સ્વામી. અને ભગવાને પરચા બતાવ્યા એટલે ગોપાળાનંદ સ્વામીના થઈ જાય. બ્રહ્માનંદ સ્વામી શું સમર્થ નહોતા જે ઘોડાને થાપાટ મારે નિષ્કામી કરી દે? એ બ્રહ્માનંદ સ્વામીમાં એવી તાકાત નહોતી કે ભઠ્ઠી હળગાવી દે, પણ એમના ખાતામાં નહોતું આવતું. તમારે અહીંયા આગળ અહીં ઇલેક્ટ્રિકની પરમિટ લેવી હોય તો તમે ન્યૂજર્સીની મેઇન ઓફિસમાં જતા રહો, ત્યાં ના જવાય, રેરિટન બોરોમાં જ જવું પડે. એનું ખાતું છે, એ જ સંભાળે. તમારે ફાયરવાળાનું કામ છે, ફાયરવાળો જ કરે, પાણીવાળો ના કરે. પછી વોટરવાળાને કહો મારે ફાયરનું આટલું કામ છે, કરે તો ના કરે. ખાતું આપેલું છે એમ ભગવાને ત્યાંથી ખાતા આપેલા છે. બ્રહ્માનંદ સ્વામી કે સ્વામી આવું છે. ગોપાળાનંદ કે ચિંતા ના કરો. સ્વામી ગયા, દૂધનું પવાલું ભરીને ગયા, આમ ત્રણ ધાર કરી દૂધની. સ્વામી કે હળગાવો આવે ભઠ્ઠી, હવે કોઈના બાપની તાકાત છે કે ભઠ્ઠી ઓલવે? અને ભઠ્ઠી હળગાવી, ભઠ્ઠી ભડભડ હળગવા લાગે. પેલો બાવો ને એના ચેલાઓ જોવા આવ્યા, ત્યાં ભઠ્ઠી તો બધી બાજુ પર હળગે, અને પછી સ્વામીના પગમાં પડ્યા કે સ્વામી તમે તો બહુ સમર્થ છો, આવું સામર્થ્ય અમે કોઈનું જોયું નથી. ગોપાળાનંદ સ્વામીના પગમાં પડ્યા. રંગીલદાસ બહુ માથાકૂટ કર્યા કરતો હતો, બ્રહ્માનંદ સ્વામીને બહુ હેરાન કરતો હતો મંદિર બાંધવામાં. સ્વામીને કે રંગીલદાસ બહુ હેરાન કરે છે. ગોપાળાનંદ સ્વામીએ બગલનો એક વાત તોડીને કે આ રંગીલદાસ તે ઘોડા ઉપર ક્યાંકથી જતો હતો, ભડકીને પડ્યો, જય સ્વામિનારાયણ, ઉપડી ગયો. આવા ગોપાળાનંદ સ્વામી એવા હતા. જોડ ગામની અંદર સ્વામીએ ત્યાં જોડ ગામની અંદર મંદિર બનાવતા હતા. ત્યાં ભોળા ભગત કરીને એક હતા, ભલા ભગત, અને જોડ ગામ મુસલમાનોનું. સ્વામી વડતાલ રહે તો પછી સ્વામી કે ભાઈ મંદિર બનાવો ને, પેલા કે મુસલમાનનું રાજ ને, મુસલમાન બહુ છે ગામમાં, કેમનું મંદિર થાય? સ્વામી સ્વામી કે ચાલો હું આવું. સ્વામી ગયા, મંદિરના પાયા ખોદવા માંડ્યા ગામના પાદરમાં જ. આજે છે જોડમાં મંદિરે, મંદિરના પાયા ખોદવા માંડ્યો. પેલો મુસલમાન જે મુખ્ય હતો ગામનો સરપંચ આવીને કે એ તો અમારી જમીન હે ગોપાળન, છે કે જેની હોય એની, પણ અમારે અહીં મંદિર કરવાનું છે. ઓલો કે પણ અમારી જમીન ઉપર તમે મંદિર કરો કેમ હાલે? સાધનો ને તલવારો ને બધું લઈને આવ્યા. તો ગોપાળાનંદ સ્વામી એક ભૂરિયો નાક, ખબર નહીં સ્વામીએ પ્રગટ કર્યો, તે ભૂરિયો નાક જે દોડ્યો ને તે મુસલમાન જે આવ્યો એને છોકરીને કરડ્યો. એને કબરમાં દાટીને આવ્યા ને, એને કબરમાં દાટીને આવ્યા, વેર લેવા ફરી પાછા આવ્યા, તે ફરી પાછો ભૂરિયો નાક એની પાછળ દોડ્યો, હંભાવ્યો. સ્વામી કે કરડતો નહીં, ખાલી ભૂફાડા મારીને આવજે. એ ભૂરિયો નાક ઘણા જોડના ભક્તોએ જોયેલો છે, મોટી મોટી મૂછોવાળો છે, આજે પણ છે. હજુ સર્પની આયુષ તો બહુ હોય, એ ભૂરિયો નાગ આજે પણ ઘણાને દર્શન દે છે. અને પછી પેલા મુસલમાનની પાછળ ગયો, પછી એના છોકરાને કરડ્યો, બહુ ડાપણ કરતો તો છોકરાને ગયો, પછી તો એ પગમાં પડ્યો. સ્વામીને કે આ છોડાવો, મારી ભૂલ થઈ, એટલે છોકરો સ્વામીએ જીવતો કર્યો. પછી સ્વામી કે આવે આ મંદિરને કોઈ દી હેરાન ના કરતો, તો કે સારું. સ્વામી ગયા પછી આની બુદ્ધિ ફરી પાછી, તો ફરી પાછો ઉપદ્રવ ચાલુ કર્યો. ફરી ઉપદ્રવ ચાલુ કર્યો ને, તો પછી મંદિરની અંદર મંદિર તોડવા માટે આવ્યા ત્યારે સાપ પાછો દોડતો એ નાગ નીકળ્યો, મંદિરની અંદર જ રહેતો. અને જ્યારે જ્યારે પણ જોડની અંદર કોઈ ઉપદ્રવ કરવા આવ્યું મંદિર ઉપર, ત્યારે એ નાગ આજે પણ દોડીને મંદિરની અંદર રક્ષા કરે છે. એવો નાગ સ્વામીએ ત્યાં મૂક્યો. વાઘા ખાચર સારંગપુરના દુર્બળ હતા વ્યવહારે. ગોપાળાનંદ સ્વામીને કે સ્વામી વ્યવહારે બહુ દુર્બળ છું, કાંઈ દયા કરો. અને સ્વામીએ ત્યારે કીધું કે હું તને છે ને એક સરસ તારો ભાઈબંધ આપું, તારું સરસ કામ કર્યા કરે, તારે ચિંતા જ નહીં કોઈ દી. તે પેલા કાઠિયાવાડમાં પાડિયા, કોઈક મરી જાય ને તે પેલા પાડિયા ખબર ને પથરા મૂકે, પાડિયા આહાનો પથ્થર પાડિયાનો લાવો. બોટાદથી એક સલાટ બોલાયો, સ્વામી કે હનુમાનજીની મૂર્તિ ચિતરી દે આની પર. ઓલો કે પણ મને સ્વામી ના આવડે, સ્વામી આમ કાગળમાં ચિતરીને કે આવી ચિતર.
સ્વામીએ હનુમાનજીની મૂર્તિ પાળિયાના પથ્થર ઉપર ચિતરાવી. ચિતરાવીને સ્વામીએ સુકાનંદ સ્વામી પાસે આરતી ઉતારાવી. ક્યાંક ગોવિંદાનંદ સ્વામી પાસે પણ લખ્યું છે કે જે બાળ બ્રહ્મચારી, નિષ્ઠિક બ્રહ્મચારી, એની પાસે આરતી ઉતરાવીને સ્વામી આમ લાકડીનો ટેકો દઈને સામે ઉભાર્યા. સ્વામી કે એટલું ઐશ્વર્યમાં બોલતા ચાલતા હનુમાનજી મૂકવા છે, બોલતા ચાલતા હનુમાનજી કરી દેવા છે. અને જ્યારે મૂર્તિ ધ્રુજવા લાગી ત્યારે પૂજાસાન બધાય હતા, ધોલેરાના એ કે સ્વામી, ગઢપુરના હતા દાદા ખાચર બધા, એ સ્વામીને કે સ્વામી આટલું બધું તમે જો આમાં ઐશ્વર્ય મૂકશો તો પછી ગઢપુરને ધોલેરા કોણ જશે દર્શન કરવા. સ્વામીએ પછી માપનું રાખ્યું, પણ સ્વામીએ કીધું વાઘા ખાચરને આ તમારી બધી સહાય કરશે. એમાં ગોવિંદાનંદ સ્વામી નદીએ નાહીને આવ્યા અને હનુમાનજીને આમ પગે લાગ્યા. તે કષ્ટભંજન દેવ પ્રગટ થયા, બહાર નીકળીને ગોવિંદાનંદ સ્વામી કે તમારા મન પગે ના લાગવું, કારણ કે આપણે બે તો ગુરુભાઈ કહેવાઈએ. તમારા ગુરુ ગોપાળાનંદ સ્વામી, મારા ગુરુ ગોપાળાનંદ સ્વામી, રામચંદ્રજીના સેવક એમ કે મારા ગુરુ ગોપાળાનંદ સ્વામી, એ ગુરુ એમ કે મારા ગુરુ સહજાનંદ સ્વામી, એ સ્વામિનારાયણ ભગવાન કેવા મળ્યા હશે, એ તો વિચારો તમે કેવા મળ્યા હશે. એ વાઘા ખાચર એમને ત્યાં હનુમાનજી પધરાવ્યા અને પછી એ ત્યાં બધી હનુમાનજીની માનતાઓ થાય, ધજાઓ લઈને આવે અને નાળિયેર લઈને આવે. પહેલાં તો તેની કાચલીઓ બહુ ભેગી થઈ અને બધું, પછી આ વાઘા ખાચર ગાડું ભરીને ગોપાળાનંદ સ્વામીને આપવા ગયા વરતાલ, કે સ્વામી આ ધજાઓને બધું બહુ ભેગું થયું. સ્વામી કે આવી એક કામ કરો, હવે આ બધી માનતા કાઢો, રૂપિયાની માનતા કરાવો. કે સ્વામી કે આપણે આ કાચલીઓને શું કરવી છે, રૂપિયાની માનતા કરાવો. ને જતે દિવસે સ્વામીએ કીધું વાઘા ખાચરને કે આ હનુમાનજી એવા પ્રતાપી થશે કે અહીં રૂપિયાના ઢગલા થશે. અક્ષરાનંદ સ્વામીની વાતોમાં આ પ્રસંગ લખેલો છે. આજે પૂજ્યપાદ ગુરુજી વરતાલના ચેરમેન પદે છે એટલે વ્યવહારની ખબર હોય. ગુરુજી કે વરતાલની હારોહાર અથવા તો વરતાલથી આગળ સારંગપુરના કષ્ટભંજન દેવની આવક હોય. સોનાના સિંહાસનમાં બેઠા છે દાદા, બોલો, એ ગોપાળાનંદ સ્વામીના પ્રતાપે બેઠા છે. ગોપાળાનંદ સ્વામીના પ્રતાપે જે હનુમાનજીથી જે કાર્ય ના થાય, આજે પણ જ્યારે હનુમાનજીની સામે ભૂત થાય છે અને એમ કહે છે કે બહાર આવ લંગડા તુજસે ટક્કર લેની હે, આવું જ્યારે ચેલેન્જ હનુમાનજીને ફેંકે ત્યારે એવા ભૂત ગોપાળાનંદ સ્વામીની આમ દાઢી અડકેલી લાકડી છે ને, એ લાકડી આમ પાણીમાં બોળીને પાણી છાંટે ને એટલે ભૂત તરત બોલવા લાગે, એની તાકાત નથી પછી ઊભું રહે. ત્યાં ઘણાય ભૂત આવે. હનુમાનજીને કે લંગડે તેરા ડર નહીં લગતા, આ બાજુમાં છે ને બાવો બેઠો બેઠો આમ કર્યા કરે છે કે આમ બીક એની લાગે છે, હસ્યા કરે છે કે અમારી સામે જોતોય નથી પણ બીક એની લાગે છે કે તારી બીક નથી લાગતી. આવું કે એ ગોપાળાનંદ સ્વામી જે કાર્ય રામ સેવક, રામના પ્યોર સેવક હનુમાનજી છે. સારંગપુરને કોણ નથી માનતું, મુસલમાન માને છે, હિન્દુ માને છે, જૈન માને છે. અરે મોટા પિક્ચરના હમણાં તો વચ્ચે પેલો ગોવિંદા કહેવાય ને એ ન્યા પહોંચ્યા હતા. બોલો, બધાને વળગે, આવવું પડે, ક્યાં જાય, ધંધા એવા તો વળગે જ ને. એવા બધાય મોટા મોટા આવે, પંજાબીઓ આવે, એક પંજાબી આખા વર્ષના ચોખા આપે છે, કારણ કે આવા ભૂતના વળગાટો તો આખા ભારતમાં હોય. વિદેશોમાંથી જાય, હવે ભૂત ઉતરી જાય, પેલાને કેટલી શ્રદ્ધા બેસે, આખા વર્ષના ચોખા મારા, આખા વર્ષનું તેલ મારું. એટલે તો સારંગપુરના કોઠારીને મહંત થવા બધા જ તૈયાર દાદાની સાનિધ્યમાં. ઢગલા બંધ આવકને, તમારે જે કામ કરવું એ બધું જ થાય. હવે એ હનુમાનજી એમનાથી જે કાર્ય ન થાય એ ગોપાળાનંદ સ્વામીની દાઢીએ અડકેલી એક ખાલી નિર્જીવ લાકડી કરે છે. ખાલી કલ્પના તો કરો, આપણે કોના છીએ. એક ગોપાળાનંદ સ્વામીની દાઢીએ અડકેલી લાકડી, રામ સેવક, રામના પ્યોર સેવક હનુમાનજી જે કાર્યની અંદર એને ચેલેન્જ આવે ત્યારે ગોપાળાનંદ સ્વામીના શરણે જાય અને એવા કરોડો ગોપાળાનંદ સ્વામિનારાયણના ચરણમાં બેઠા છે એ મને તમને મળ્યા છે. બસ એ સ્વામિનારાયણને ભજતા રહો. ગોપાળાનંદ સ્વામી જેવા સદગુરુના આશીર્વાદ લેતા રહીએ. આપણે ગોપાળાનંદ સ્વામીના ચરણોમાં આજે કરોડો કરોડો વંદન કરીએ કે હે સ્વામી, તમે પ્રગટ્યા તો અમને મહારાજનો મહિમા સમજાયો, આવા સત્પુરુષોનો મહિમા તો ગાતા તમારી જીભ ના થાકે એટલો મહિમા આનો છે. સ્વામીના કેટલા પરચાઓ છે, સ્વામીને કેટલા ઐશ્વર્યો છે. અરે સ્વામીને જ્યારે તોય આવા ગોપાળાનંદ સ્વામીની જોડીમાં દેવતા નાખવાવાળા કભાગ્ય આ સંપ્રદાયમાં હતા. ગોપાળાનંદ સ્વામીની જોડીમાં દેવતા નાખ્યા છે. બોલો, આજે હું તમે ગોપાળાનંદ સ્વામીની આરતી કરીએ છે પણ આ માનસની બહુ મોટી ભૂલ છે. પ્રત્યક્ષને ક્યારેય ભજી નથી શકતો, પ્રત્યક્ષમાં ક્યારેય ભાવ કરી નથી શકતો. જોડીમાં દેવતા નાખ્યા છે, આવા મોટા પુરુષની જોડીમાં દેવતા નાખ્યા, સહન કર્યું છે. આવા મોટા પુરુષ જ્યારે સર્વોપરીપનાની વાતો કરતા ત્યારે આને પણ સંપ્રદાયમાંથી વિમુખ કરવાના પણ ઝંડાઓ આ સંપ્રદાયમાં ફરક્યા છે. બોલો,
કઠિનાઈ છે. માટે શાસ્ત્ર અને વચનામૃતથી જ્યાં સુધી સત્સંગ ના થાય ત્યાં બધે આ ઉપાધિ છે. આવા પુરુષને પણ સંપ્રદાયમાંથી બહાર કરવા, ધોળા પહેરાઈ દેવા. સર્વોપરીપણાની વાતો કરે ને, વરતાલમાં બેઠા તો કેટલાકને એમ થાય વરતાલ દેશનું બહુ ખેંચે છે, પક્ષા પક્ષી છે સ્વામીની અંદર, આવું બધું દેખાતું. મોટા પુરુષોમાં આવું બધું બહુ દેખાય. જો આધ્યાત્મિક સમજણ કેળવેલી ના હોય તો આવું બહુ દેખાય. અને સ્વામીમાં આવા ભાવ થતા તો એ સ્વામીએ દાસત્વ ભાવે આજીવન પર્યંત સેવા કરી છે સંપ્રદાયની, આજીવન પર્યંત સેવા કરી, બહુ સમર્થ હતા પણ ક્યાંય દેખાડ્યું નથી. જે કાંઈ થયું, કોઈ સ્વામી પાસે આવે અને સ્વામીને કહે કે સ્વામી તમે તો બહુ પરચાપૂરો છો અને બહુ મોટા છો, ત્યારે નિષ્કુળાનંદ સ્વામી આમાં લખ્યું કે જ્યારે કોઈ સ્વામી પાસે આવીને સ્વામીના વખાણ કરે ને ત્યારે સ્વામી એમ કહેતા, બોલ્યા ગોપાળ સ્વામી તે પ્રત્યે જે થયું તે શ્રીજીની સામર્થે, બીજા થકી તે કાંઈ ન થાય, થાલો ભૂલો ફોગટ ફૂલાય. કોનાથી થયું? બસ આ મોટાનું. અને આપણાથી તો ખાલી થોડુંક થઈ ગયું હોય ને, એક તોરણનું હરખું લટકાવી દીધું હોય ને આપણે, એટલે બેઝભાઈ ટાઢો થઈને આપણે વારો, એક ખાલી એક હરખું ખાલી આમ થોડુંક આમ શણગાર કરી દીધો હોય ને, ડેકોરેશન કેવું લાગે છે? આપણે કર્યું છે. કથા કેવી લાગી તમને? આપણે કરી છે. એટલે બેસ મૂરખ, શ્રીજી મહારાજ કરે છે, તમને મને શ્રીજી મહારાજ નિમિત્ત બનાવે છે, એનું કાર્ય છે, એ કરાવે છે. એને જેના દ્વારા કરાવવું હોય મૂંગા જોડે કરાવે, અભન જોડે કરાવે, અસમર્થ જોડે કરાવે, એનું કાર્ય છે, કોઈથી ના થાય. ક્યારેય આવા મોટા હોય એ એવું બોલતા હોય કે જે થયું એ શ્રીજીની સામર્થ્ય, ત્યારે આપણે જ્યારે આમ એવું કહેતા હોય શું, આય હું મેં, કેવા દાંત આવતા હશે આ બધા સંતોને. આ અક્ષરધામના મુક્તો આપણને જોવે ને તો એમ થાય આ પાપડ જેવો હાવ જીવ, માયાની એક ફૂંક વાગે ત્યાં ઉડી જાય એવો છે ને, હું જોર કરતો હશે આવું થાય. માટે કાંઈ જોર કરવું નહીં. જે છે ગુનાવ્યા હોય આપનામાં, તોય તે પારકા છે ઘરેના, મોટાના આપેલા ગુણ તે છે, તેનાથી આપનું શોભે છે. માટે અહમ ન ધરવું અંગે, અતિ દીન થઈ રહેવું સંગે, દીનતામાં દયાળુ છે રાજી, કરતા રહેવું હાજી હાજી. બસ હંમેશા હાજી હાજી કરતા રહેવું અને ગુણ હંમેશા મહારાજના માનવા. માટે મહારાજનું બળ રાખવું એવું સ્વામી કહે છે. આજે સ્વામીના ચરણોમાં કરોડો કરોડો વંદન કરીને વિરમું છું. હે સ્વામી, તમે જેવા છો એવા અમને કદાચ તમે નથી ઓળખાઈ શક્યા, પણ સ્વામી તમે જેવા છો એવા થવાને અમે ક્યારેય સમર્થ નથી, ને એવો સંકલ્પ કરવો એ પણ એક બાળ બુદ્ધિ જ કહેવાય. સ્વામી તમારા જેવા થઈએ, તમારા જેવા થવું નથી, તમારા જેવા અમારે કોઈ કાળે ક્યારેય થવું નથી. તમારામાંનું જો કરોડમાં ભાગનું આવશે ને તો એ ફાટી જઈશું, પ્રોબ્લેમ થશે. એટલે તમારા જેવા અમારે થવું જ નથી, અમારે વચનસિદ્ધ નથી થવું, તમારા જેવા સામર્થ્યવાળા નથી થવું. પણ સ્વામી એટલી બુદ્ધિ આપજો કે તમારા જેવા મહાપુરુષો આ પૃથ્વી પર આજે અમને મળ્યા છે, ગુરુજીના રૂપમાં મળ્યા છે, મહાપુરુષો બીજા છે એના રૂપમાં મળ્યા છે, આજે અમને આ દિવ્ય સત્સંગ મળ્યો છે. તમે પૂર્વેના આવા મહાન મુક્તો થયા એના ચરણારવિંદની અંદર એકદમ અહમ વૃત્તિ છોડીને શૂન્ય ભાવથી તમારા ચરણારવિંદમાં રહેવાય એવા તમે આશીર્વાદ દેજો એવું સ્વામીના ચરણોમાં કરોડો કરોડો વંદન કરીને વિરમું છું. બોલો શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્મ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ મહારાજ.